રાજભાને વિનંતી કરું છું કે સન્માન માટે અમારા આજે રાજભાનો લગભગ જન્મદિવસ પણ છે, બરોબર? તો ભગવાન ભોળિયાનાથને અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે રાષ્ટ્રવાદને વરેલા આ કલાકારને ભગવાન લાંબુ આયુષ્ય આપે અને રાષ્ટ્રવાદના ભજન અને વાતો અવિરત કરતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. બોલો સોમનાથ મહાદેવ કે, ભારત માતા કે. બાકીના ફોટા, બાકી અન્ય સાજિંદાઓનું પણ માં ભારતીના ફોટા દ્વારા ટ્રસ્ટના પ્રમુખ અને અન્ય લોકો આપણે ભારત માતાની જોરથી જય બોલશું. ભારત માતા કે. જય જય શ્રી રામ. વંદે વંદે. ભારત માતા કે. આપણે આ બધા કલાકારો અને રાજભાનો ખાસ જન્મદિવસ છે, તો આમ તો આપણે એના લોક ડાયરા સાંભળતા હોય કે રાષ્ટ્રવાદ માટે સતત એની વાણી અવિરત વહેતી રહે અને માં સરસ્વતી અને માં ભગવાન સોમનાથને આપણે પ્રાર્થના કરીએ કે એને ખૂબ લાંબુ આયુષ્ય આપે. ભારત માતા કી જય. પાછળ બેઠેલા આપણા માનવંતા મહેમાનો બધા આગળ આવી જાય, આગેવાનો એ બધાને નમ્ર વિનંતી છે કે આગળ જગ્યા છે, આગળ આવી જાય. પાછળ ખુરશી ઉપર બેઠેલા વડીલો આમાં નજીક આવશે તો હું રાજી થઈશ. હા, એવું હોય તો ખુરશી આ યુવાનોને કહો તો આ બાજુ લઈ લે નજીક, એમને કોઈને ખુરશી ઓલા નીચે બેહવા મોલું થાય એવું હોય તો. Thank you.
વારો કરજે મારી સમરો તુને સદા આ જગતમાં માં જાળ ધરી મારે આહેર તારો છેલા અંધારા કળિયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના ઓયાની સંકટ હર્યાને અધમ ઉધારણ પણ વિધાન દુઃખ વિધારણી બાટી કુળ પીઠવા તો નમો ગાદી ગનાદી તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાકબાની એ તુહી દરણી આકાશ બી બો પસારે તુહી મોગ માયા વિશે ઝૂરદારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ઉપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ શહી ન શહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી વિદેવા ન દેવા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસીન નાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન સંખા ન સંખા કહાની હરિકાર સપ્તમ નિરાકાર બાની નવોડા ન પ્રોટા ન મુખ ધાન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપા રે અભંગાલ ગંગા ત્રિભંગાલ જાની અનંગાલ ગંગા સુરંગા વિશાલી શિખર પે ફુહારો સ્વરૂપ તોરો અજોની સુફાવે કટે ફંદ મોરો શાંતિકરણ જગભરણ તું અન ઘડણ ઘણા ભવ ઘાટ નમો ગાદ નારાયણી મા વિશ્વરૂપ વૈરાટ એવી ભગવતી બ્રહ્માંડ બાંડોદરી કરુણા સાગરી દયા દિવાનીની કૃપાથી ભગવાન સોમનાથ દ્વારકાધીશ રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામની કૃપાથી સોમનાથના આંગણે એક બાજુ રત્નાગર સાગર જ્યાં ઘૂઘવાટા કરે છે, એક બાજુ દાદો સોમેશ્વર બેઠો છે, એક બાજુ ગાંડી ગીર જ્યાં હાવજડા ડણકું મારે છે, પ્રભા ક્ષેત્રનો જે આ પટ્ટો છે, અહીંયા એવા એવા મહાપુરુષો અને સુરીરો ત્યાં છે. તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગંધ મધ જરા કંત નાખે મરોડે કોણીની મંત્રક મારી અને હાથીના કુંભાસળ ને ભાંગી નાખે અને લોઢાની હાંકડું તણખલાની જેમ તોડી નાખે એવા મહાપુરુષો આ ધરતીમાં પાક્યા છે. કારણ કે દુર્ગાની જે શક્તિપીઠો છે 51 એમાં માના ઉદરનો ભાગ આ પ્રભા ક્ષેત્રમાં પડ્યો છે એવી આ ધરતી છે. અને રજુભૈયા ભવનનું આ સરસ મજાનું આ આખું નિર્માણ થયા પછી એમાં જે આપણે કોન્ક્રીટથી બેલાથી બાંધી અને મકાન કહેવાય પણ મકાનમાંથી ઘર અને મંદિર બનાવવા માટેનો આ કાર્યક્રમ અને માધવ સ્મારક સમિતિ દ્વારા અહીંયા એવા એવા બધા વડીલો મુરુબીઓ મને સરસ વાત કરી કે અહીંયા બધાએ જે છે એમના તમે નામ નહીં લ્યો તો ચાલ છે અને નામ ન લેતા બધાએ હરખા છે એટલે એક પ્રેમ અને ભાવ એટલે એનો બધાનો જ આ કાર્યક્રમ છે અને એમાં અમે અમારો તમારો એટલે પધારેલા બધા જ વડીલો મારા એવા અગ્રણીઓ છે એટલે બધાને નમન કરું છું. આ વડીલો બેઠા એમને બધાને એમએલએ શ્રીઓ હોય એમપી શ્રીઓ હોય પૂર્વ હોય અત્યારના હોય આ બધા મહેમાનો અને માતાઓ બહેનો વડીલો ભૂલકાઓ આપ બધાએ આજની રઢિયાળી રાત થોડી વાર જે કાંઈ આપણે આનંદ કરવો છે લોક સંસ્કૃતિની વાતો ગીતો દુહા છંદ આપણી પરંપરા ખાસ કરીને સંઘ માટે
હમણાં થોડી વાતો અહીંયા અમે બેઠા ત્યારે બધા કરતા હતા ને આપણે સાંભળતા હોય. સ્વયંસેવક આપણે કહીએ ને, સ્વયંસેવક એટલે આમ તો અર્થો તો ઘણા થાય, પણ સ્વયં પોતાના માટે, પોતાને રાષ્ટ્ર માટે કરવું અને પોતાના માટે પોતે જ પોતાનું બધું કરવું અને બીજા માટે, એ અર્થ એ તો છે જ, પણ સ્વયં એટલે પહેલા જેનામાં સ્વયં હોય, સ્વયંમી રહેવું ને, જે ગમે એવડો દરિયો જે છે એને ગમે એટલા તોફાનો આવે તો એના કિનારેથી પાછો વળી જાય, એ છલકાય નહીં કોઈ દી. હા, એમ સ્વયં જે છે, ભરતી આવે, હોઠ આવે, સ્વયં રાખવો ને, પછી વાણી ઉપર હોય, બોલવા ઉપર હોય કે બીજા ઉપર હોય, વ્યવહાર ઉપર હોય, એ સ્વયં એ શીખવા જેવો છે. એટલે આરએસએસના બધા જ વડીલો મિત્રો, લોક સંસ્કૃતિની વાતો આપણે જે કંઈ થોડો સમય છે આપણો એમાં આપણે કરીશું. બધા વડીલો અહીંયા એવા બેઠા છે, અમારે માણસ પબ્લિકની જરૂર ન હોય, માણસની જરૂર હોય. હા, એ હકીકત છે. અને આ યુવાનો પણ એવા, એનો પડકારો મજબૂત છે, આ ધરતીનો પડકારો તો મજબૂત જ હોય ને. એટલે આપણી સંસ્કૃતિ સભર વાતો અહીંથી કરવાનો છું હું. ખુલે દલે બધા જો કેવા સરસ બેઠા છે, સાંભળે છે બધાય, અમે અહીંથી ખુલે દલે બોલવાના છે, વગાડવાના, તમે સાંભળો છો, પડકારો, આનંદ, એની એક મજા છે. એનો એક દાખલો દઈ અને પછી શરૂઆત કરું જે કાંઈ મને વાત આવશે. શબ્દોના મોતીડા ઝીલવા માટે તમે હંસલા થઈ અને જ્યારે બધા બેઠા છો, અમારા જીતુદાન બાપુ ટાપરિયા સ્વર્ગસ્થ, એમને બે દુહા બહુ સરસ લખ્યા છે કે સરોવરને કાંઠેથી કવિ નીકળે છે અને એમાં હંસલો બેઠો હતો, પણ હંસલો થોડો આમ દુબળો પડી ગયેલો અને એકાંત જેવું લાગતું હોય એવું એમને હંસલાને લાગ્યું. એટલે એ હંસલાને કવિ પૂછે છે કે એ હંસલા, હવે મરી જવાની તૈયારી રાખજે, 21મી સદી છે, હે હંસલા હવે તું મરી જવાની તૈયારી રાખજે, તને મોતીડા નહીં મળે કળિયુગમાં ક્યાંય. અને કવિ દોહો કહે છે કે કસ ખૂટી ગયો કળિયુગમાં, તમારા હરવા હળવા થાય હવાલ, હવે તમે મોતી વિનાના મરી જશો માનસર કેરા મરાલ, હવે તમને મોતીડા નહીં મળે માટે મરવાની તૈયારી રાખજો. ત્યારે હંસલાએ બહુ સરસ જવાબ આપ્યો કે ભલે કસ ખૂટી ગયો કળિયુગમાં, ભલે કસ ખૂટી ગયો હોય અને તોય અમે કવિયા આવ ના મરા, કવિઓ અમે નહીં મરી, કારણ કે જામખ મોતી નીપજે તાચર પેટ ભરા. પધારો 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 ફરી ફરી. અને બધા જ વડીલો, ધારાસભ્યો, સંસદ સભ્યો, કાર્યકર્તાઓ, બધા એનું સ્વાગત. પધારો મામા પધારો. અહીંયા મને કે કોઈ નામ નહીં બધા, મેં કીધું સારી વાત છે, સરસ. અને એ મજા છે ને, આપણે જેટલી ઓલી શિસ્તમાં રહીએ ને, એ આ તો શિસ્ત તો આ બહુ સારી શીખવાડે છે, આમાં રિયા જેવું છે. હું તો કહું છું દરેકને આરએસએસ્ચાર્ય જો એના પાસે બેહવા જેવું છે, 15-15 મિનિટ જીવન કેમ જીવાય શીખવા મળે છે, એ હકીકત છે. અને આમે આમે યુવાનોને કહી દો, ખારા માહોલમાં તમે રહ્યો ને, તમારી પાસે રૂપિયા ન હોય એની ચિંતા ન કરવી, રૂપિયા ન હોય એની ચિંતા ન કરવી, પણ તમે કોની પાસે બેહો છો, તમારો કેવા માહોલમાં રહ્યો છો ને, એ ચિંતા જરૂર કરવી. કાંઈ ન હોય ને તમારી પાસે, તોય અમુક માહોલમાં બેહો ને, 5-7 વર્ષમાં ક્યાંય ફૂગો, અને નકર કદાચ કરોડો રૂપિયા હોય ને અમુક એવામાં ઘરી જાઓ ને એવી એવી ઊંધઈમાં, તો બધા બાપ દાદાનું હોય એ બધું પેઢીઓ નાશ થતા વાર ન લાગે એવા માહોલમાં વહી જાવ. તો મુદ્દો તો એ જ છે, કોની પાસે બેહું, કોની આરે રહેવું, કોની આરે મિત્રતા કરવી. એટલે હું યુવાનોને કહેતો હોઉં છું, મિત્ર કરો તો હારા કરો, નકર એકલા રહ્યો માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો ન કરવા કોઈ દી, ખાસ ધ્યાન રાખવું. હા, મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત કહકર સમજાવે, મનનું દર્દ હારો મિત્ર જ મટાડી શકે. માથું દુખતું હોય તો ડોક્ટર દવા આપે તો માથું ઉતરી જાય, પેટ દુખતું હોય તો એનો દુખાવો વયો જાય ડોક્ટર, પણ મનનો દર્દ હોય ને એ તો મિત્ર મન દર્દ મિટાવે, એ તો સારો મિત્ર હોય જ મટાડી શકે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે, એવાને આજુબાજુમાં રાખવા. તમે મોટા અધિકારી હો તો ભલે, મોટા નેતા હો તો ભલે, કે મોટા કોઈ બિલ્ડર હોય કે કોઈ વેપારી હોય કે જે ધંધો કરતા હોય, તમારી આજુબાજુનો જે સ્ટાફ હોય ને એ બહુ હા સાહેબ કરતો હોય એનું ધ્યાન રાખવું, કે તમારા માટે આજ હારો એવું ન હોય. હા, પૂરું થઈ જાય ત્યાં સુધી સાહેબને પાછા જ દોડવા દે, ધકાવે જાય સાહેબ અમે ભેળા જ સહી. હા, તો સૂટણીમાં તમે ખાસ કહેતા હોય, તમે ઉભા રહ્યો ગમે જે તમને સારું લાગતું હોય એનો કાંઈ વાંધો નહીં, પણ મોભારાના નળિયા વેસાવી નાખે એવા ભેળા ન રાખવાના, કે ઠેઠ સુધી કે આપણે જીતી છે, ઠેઠ સુધી એમ કે આપણે.
ક્યારે ક્યાંથી શું કરે એનું કઈ નક્કી નહીં. એટલે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મીટાવે, અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નાખાવે. સારો માણસ આપણી આજુબાજુમાં હોય ને, ગાયકવાડ ગાયકવાડ સરકાર મારે દુહાસન જાવું, પણ આ વાત થોડી યાદ આવે એટલે. અને મહર્ષિ અરવિંદ એમની સાથે, અને વગડામાં બે ઘોડા લઈને જાય છે, અને ધીરે ધીરે ઘોડા વયા જાય ને, એમાં વગડામાં એક બેન કોઈ થોડી આધેડ ઉંમરના બેન, એ છાણ મોટા હુંડલામાં ભર્યું, લીલું છાણ પોદળા, અને સડે નહીં આવે, એ તો દેહી બેન એટલે એમને તો એમ કે કોઈ ભાઈ નીકળ્યા છે તો અવાજ કરું. એટલે બે ઘોડા જતા હતા, એમાં કીધું કે ભાઈ મને જરાક ટેકો કરો ને, આ હુંડો સડતો નથી. ગાયકવાડ સાહેબ સરકાર પોતે નીચે ઉતરી ગયા અને ટેકો કર્યો, અને એમ કે આ તો સારું કામ છે. એ ટેકો કર્યો, મહર્ષિ અરવિંદ છે અને થોડો દાંત આમ મરકી ગયા છે. એટલે ઘોડા ઉપર બેહીને થોડાક આગળ ગયા, એટલે મહર્ષિ અરવિંદ ને ગાયકવાડ સરકારે કીધું કે હું આવડો મોટો માણસ થઈ, ગાયકવાડ સરકાર થઈ, અને આ બેનનો હુંડલો સડાવ્યો એટલે નાનું કામ કર્યું એટલે દાંત આવ્યા. તો કે ના 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 ના, એવું થોડું હોય કે તો તમે ગાયકવાડ ધણી છો, ગાયકવાડ ધણી કોકના માથેથી વજન ભાર ઉતારે, સડાવવાના ન હોય, ભલા માણસ એના ભાર ઉતારવાના હોય. તમે વિચાર તો કરો. અને કીધું જાઓ કે માડીને કયો, આધેડ ઉંમરથી વધારે ઉંમરના હતા, કે હવે જીવે ત્યાં સુધીની જે કાંઈ ખર્ચો એ ગાયકવાડ સરકાર આપજે, તમારે સાણ વીણવાની જરૂર નથી, ભોતળા હુંડલા. આપણી આજુબાજુમાં એવા હોય ને તો એનો ઘણો ફેર પડે. નકરોલો એક દાખલો છે મામા, કે જૂના જમાના એક રાજાને એમ થયું કે આ બધા મારી આજુબાજુ વાળા બધા મને જે બહુ બાપુ બાપુ હા બાપુ હા કરે છે, એ કોઈ મને હાસું કે એવા છે કે બસ બાપુ સાહેબ હા એમ જ છે એમ. એટલે અગાસી ઉપર પૂનમ નદી લઈ ગયા, પૂનમ ની રાત ને અગાસી ઉપર લઈ ગયા, બરાબર પૂનમ નો ચંદ્ર ખીલેલો, પૂનમ ની રાત સખી, પૂનમ ની રાત તાલીઓ ના તાલે, એવી પૂનમ ની રાત ખીલેલી, ચંદ્ર બરાબર દેખાય હા. અને બેઠા બધા મહારાજ બેઠા, બેઠક થઈને બરાબર આમ કરતા કરતા મહારાજ કે કેમ છે કામકાજ બધું, બધું બરાબર ખેર? તો કે આ બધું બરાબર છે બાપુ. જોતા જોતા આમ આમ ઉપર જોઈને ચંદ્ર હામુ જોઈને મહારાજે આમ કર્યો, મામા આમ કર્યો આમ, ઓ હો 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 હો. તા તો ઓલા એના બધા જે કાર્ય કરતા નીચેનું મંડળ આખું હતું ને, એ 14-15 જણા હતા, તેમાંથી 14 જણા કે આ હા હા હા, બોલો હું આ હા, એ હજી બાપુ બોલ્યા નથી હો, સીધે સીધું એ કે આ હા હા હા. એટલે બાપુ ને થયું કે હા બરાબર કેડ્યા સીડ્યા છે. એટલે કીધું ચંદ્ર ની અંદર મને રામો પીર દેખાય છે એમ. તા તો ઓલા 14-14 જણા રામો પીર ને જાળો, આ હા રણુજા નો રાય ભાલુ ને ભાલામાં ધજા ને ઘોડો ને આ હા, ઘોડા નો જરા જરા લીલો રંગ છે, એકા બીજા મીંડ્યા કરવા. એટલે બાપુ મીંડ્યા જોવાનું બધું. એમાં 15 જણા હતા, એમાં એક તરવરિયો યુવાન પોતાના બાપ ની નોકરી એને મળેલી, બાજુમાં ઉભો તો એને આમ બહુ આમ ગમતું ન એ રીતે, ખાલી આમ જોવે ખરા, પણ એમ જુદું લાગ્યું બીજા કરતા મહારાજ ને. એટલે કીધું ભાઈ તને કેમ, તું કેમ દર્શન કરતો નથી? રામો પીર સાક્ષાત દર્શન દીધા, હું પાપ એટલો પાપે ભરાણો છો, ટાણે દર્શન નથી કરી લેતો. ચંદ્ર ની અંદર રામો પીર દેખાય, જરાક હરખા દર્શન કરી લે ને. તે કે આ સારું કહેવાય, રામો પીર તો બધે છે ને, દયા કરે આપણા ઉપર, બીજું શું. તો બીજા મીંડા બોલો, હા બાપુ એ નો હાલે, એને એને પનોતીઓ આને જ કહેવાય. એ કે મીંડા બોલવા, એ કે હવે સાક્ષાત્કાર થયો છે ચંદ્ર ની અંદર, રામો પીર દેખાય છે તો દર્શન ટાણે ન કરી લેવા જોઈએ, પણ હવે એ તો ભાગ્યમાં હોય તો થાય ને એવું બધું. તો કે સાચી વાત છે બાપુ, દરબારે કીધું સાચી વાત છે, મહારાજે કીધું સાચું સાચું. એ કે પણ નકર નો દર્શન કરી લે. તો કે એ વાત સાચી છે, પણ હવે કર્યા તમે બધા કરો ને હું કરું બરાબર. તો કે નહીં તું સાચું કે તને એમાં નથી દેખાતું? તો કે બાપુ મેં તમારું અનાજ ખાધું છે, મારે તમને સાચું કેવું જોઈએ? મને કાળા ધાબા જેવું ચંદ્રમાં દેખાય, બીજું કાંઈ દેખાતું નથી. આ બધા મોતી આવ્યા હોય ભલે મને નથી ખબર પડતી કાંઈ આમાં. તા તો ઓલા મીંડા બોલવા, બાપુ આ આવો ને આવો છે, અમને દેખાય, બાપુ ને દેખાય, તને નથી દેખાતું, બાપુ ને દેખાય છે, અને તને તને નથી દેખાતું? તો નથી દેખાતું, નથી દેખાતું. પછી મહારાજે કીધું કે ભાઈ આ બધા વડીલો છે, એને રામાપીના દર્શન થાય, મને થાય છે ચંદ્ર ની અંદર, તને કેમ નથી દર્શન થતા? તો કે બાપુ રહેવા દો નહીં, અને બીજા મીંડા બોલવા, એને રહેવા દો ને, આનો બાપે આવો ખોસરો હતો એટલે વયો ગયો, આને 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 આનો પટો ઉતારી લેવાની જરૂર છે, રહેવા દો, આનો પટો ઉતારી લેવાની જરૂર છે, આનો બાપે આવો હતો. વાત આવી ત્યારે એ જુવાને એમ બોલ્યો કે બાપ હામી વાત આવી એટલે બોલું છું, મહારાજ તમારી હામે તમારો અનાજ મારા આ લોહીમાં દોડે છે, એટલે મારે તમને હાથું કેવું જોઈએ? આ પટો ઉતાર્યો, પેટ નહીં ભરાય તો પેટ ફોડી નાખી, મેં તમારું અનાજ ખાધું, મને એ ચંદ્ર ની અંદર કાળા ધાબા સિવાય કઈ નથી દેખાતું, નથી દેખાતું અને નથી દેખાતું. એટલું જયારે કીધું પટ્ટાનો ઘા કર્યો, ત્યારે મહારાજે કીધું એક મિનિટ ઉભો રે, ઉભો રે, પટ્ટો પાછો પહેરી લે તું, અને આ 14 જણાને ઉતારી લે, આવા કઢી સટાય તમારા રજવાડાનું હુડ કાઢ નાખ્યું છે. હાઓ
બાપુ કે બરાબર બાપુને દેખાય તો અમને દેખાય. કહેવાનો મારો અર્થ એ છે કે તમે કેવા માહોલમાં રહ્યો છો, તમારી આજુબાજુમાં કોણ છે, એની બહુ મોટી અસર થાય એમ. આ મિત્રો જે સંઘના આ સેવકો બધા સ્વયં સેવક પોતે કેમ જીવન જીવાય, કેમ રહેવાય એ બહુ અઘરું છે. નિયમો પાળવા, વહેલું ઉઠી જવું, શિસ્ત એકાબીજાની રાખવી, એ ભારત વર્ષની ધરતી. આમ તો ભારતની ધરતી બહુરત્ન વસુંધરા છે. ડોક્ટરજીથી લઈ અને ગુરુજીથી લઈ અને રજુભૈયાથી લઈ અને આજથી સુધી 98 વર્ષ પહેલાં જે સંસ્થાની જેની સ્થાપના કરીએ છીએ અને હજી સુધી જ્યોત જળહળતી એમનેમ છે. એક દીવો પ્રજ્વલિત હોય એ જ બીજા દીવાને વાહી શકે, અને એક જાગતો માણસ હોય એ જ બીજાને જગાડી શકે. ખૂટેલો કોઈ દી જગાડી નથી શકતો. બીજી ચોખવટ એ કરી દો, કોઈ માણસ ભર નિંદ્રામાં હોય ને તમે હાથ કરો તો જાગી જાય. ભર નિંદ્રામાં મારા નામના હાથ પડે છે એ જાગી જાય, અને કા ભર નિંદ્રામાં હોય ને કા હાવ જાગતો હોય એ હાથ કર્યા ભેગો હોંકારો દે, બોલો હું કામ. પણ હાવ ખોટો ખોટો હુતો હોય ને જે એને કોઈ દી કોઈ જગાડી જ ન હોગે, કારણ કે એને ખબર જ છે કે મારા નામના જ ગીત ગવાય છે. એ તો જેમ જેમ હાથ કરો એમ ગોદડું ખેંચે, હજી હું છે, હજી હું છે. એમ કાં જાગેલો હોય ને કાં ભર નિંદ્રમાં એ જાગે, અધકચરી ક્યાં બાત કી, દોનો હાથ સે જાય, કાં અમા હારી અને કાં પૂનમ હારી. એમ લોક સંસ્કૃતિની વાતો કરવા માટે મળ્યો. કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો રહું છું, ખૂબ સાંભળે છે, યુવાનો પણ સાંભળે છે. કેટલા યુવાનો એવા આવ્યા છે મારા પ્રોગ્રામમાં, પ્રોગ્રામ પૂરો કર્યા પછી 10-10 જણા હારે, જેણે એક હારે માવા છોડ્યા હોય, વ્યસન છોડ્યા હોય, ત્યારે અમે રાજી થઈ કે આ અમારું જમા પાછું છે. બાકી તો અર્થ ઉપાર્જન પ્રોગ્રામો કરી, પણ એક વાત નક્કી છે કે એવો વખત આવશે ત્યારે સ્ટેજ માથેથી ઉતરવાની તૈયારી, નીચે ઉતરવાની રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં નીચે નહીં ઉતરી, એ તમને વચન આપી છે. એ વાત હકીકત છે. અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની અને સુરવીરોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લઈ બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ. મારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના સુરવીરો આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈ અને ફરીએ છીએ. એ આપણી સંસ્કૃતિ છે. એટલે તમને વાત ખુલ્લે દિલે વાત કરતો હતો, એક રૂડા પ્રસંગમાં એક શરણાઈ અને ઢોલ વાગતા હતા. એક બાજુ ઢોલ વાગે, એક બાજુ શરણાઈ વાગે, બે હામ હામાં વાતો કરે છે. હવે ઢોલને શરણાઈ વાતો ન કરે પણ આપણને સમજાવવા માટે કવિઓ બધા દ્રષ્ટાંતો આપે છે, એ વાત હકીકત છે, એ આપે છે. એટલે ઢોલે હરણાઈને કીધું, બેન હરણાઈ તું કેવી રૂડી લાગે છે. હરણાઈ કે ઢોલ ભાઈ તું તો બહુ રૂડો લાગે છે. પછી શરણાઈને ઢોલે કીધું, હરણાઈ બેન તે ઓલા ભાવમાં શું પૂન કર્યા છે કે તને વગાડવાળો બેન હરણાઈ આમ જોવો તને આમ ચંપી કરે ને ઓઠનું ઓછીકું કરીને હુવારે ધીરે ધીરે ફૂંકું મારીને વગાડે તે હું પૂન કર્યા છે. અને ઢોલ કે મેં ઓલા ભાવમાં હું મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બે બાજુ બગડાટી બોલી નથી, હાવ બગડા સટી. ત્યારે હરણાઈએ બહુ સારી વાત કરી કે ઓલા ભાવની કઈ વાત જ નથી ઢોલભાઈ, બધું આ ભાવમાં જ છે. કલયુગ નહીં કરયુગ હે, ઈશ હાથ દે ઈશ હાથ લે, આ હાથેથી દે આ કરયુગ હે, આ આ બધું જે કરે એવો યુગ છે અત્યારે, એ વાત હકીકત છે. ઢોલ કે આ ભાવમાં મેં પાપને પૂન હું કરી નાખ્યા, એ કે પાપ પૂનની વાત નથી, પણ ઢોલ હરણાઈ કે ઢોલભાઈ મારી અંદર એ કાંઈ નથી, તારી અંદર એ કાંઈ નથી, બે પોલા સહી હાવ. હરણાઈ કે મારી અંદર કાંઈ નથી, સતાય મેં છિદ્રો કાણા પાડી જગતને દેખાડી દીધું, જો હું અંદરથી હાવ પોલી છું, જેવી સૌ એવી રજૂ થઈ ગઈ ને એટલે મને વગાડે છે ને ચંપી કરે છે અને ચાંપે છે. અને ઢોલભાઈ તારી અંદર કાંઈ નથી, હાવ પોલો મુઓ છો, છતાં બે બાજુ પોયલું બરાબર ને ઢાંકી રાખી, અંદર કાંઈ ન હોય ને ખોટી પોયલું ઢાંકીને ફરે ને એને ઢીકા ડબાન દાંડ્યું જ પડે જગતમાં ગમે ત્યાં જાય, એ વાત હાવ હકીકત છે. હાવ જે સરળ સ્વભાવ ન મન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાઈ, એ સંજ્ઞા મિત્રો પાસેથી એ સ્વયં અને એની સાથે સાથે શિસ્ત, એની સાથે સાથે સરળતા, જીવન સરળતામાં છે, એ સરળતા પણ શીખવા જેવી છે. યુવાનોને ખાસ અત્યારે થોડો જમાનો બહુ આવી ગયો, હું તો યુવાનોને કહું સ્ટન્ટ કરવા, બાઈકો ઉલાડવીને, જીપોને ગાડીઓને ઊંચીયું કરવીને, ધૂળું ઉડાડવીને, આ સ્ટન્ટ કોને કરો, એન્ટ્રી હાઉસ ને પાડવાની જ ન હોય, આ સીધી જ વાત, સિંહને કોઈ દી એન્ટ્રી પાડવી પડે જ નહીં. એ તો તમે માનો ને છો ને, એની હાલ જ હલબલાવી નાખે એ હાઉસ છે, અને ગાતર કંઈક ના ગળાવી નાખે એ હાઉસ છે. જીવનને એવું ઘડજો એને પોચું પોચું ન રાખતા. હા હાઉસ ને એન્ટ્રી બહુ કોને પાડવી પડે, દેખાડા ખબર, શેઢાડીને બિચારીને મામ મૂંડકી આવડી જોઈએ ને એટલે ફૂ ફૂ, સમાજમાં બહુ ફૂફાડા મારે માનવું એમ.
ઓલો તો બોરડી ના જાળા આડો કરમદી ના ઢુવા આડો બેઠો અને જેવી તેવી જટા દેખાય તો એટલું જ થાય એ અહીંયા બેઠો હો ફોટો પાડવાનું યાદ ન રહે વિડિયા ઉતારવાનું યાદ ન રહે આવી પરિસ્થિતિ થાય મને એક વડીલે વાત કરેલી સાસણમાં 35 વર્ષ પહેલા એક બેન માડી અમદાવાદ બાજુથી આવેલા બેન માડી એને શરીર એટલું બધું જાડું કે એકુઈ ફોરવ્હીલમાં તો બેહી જ ન હોગે ઓ ફોરવ્હીલમાં તો બેહી જ ન હોગે અને ટેમ્પો ભાડે કરીને લઈ આવ્યા એની અંતિમ ઈશા હતી કે મારે સૂતા સિંહ જોવા એટલે એનો પરિવાર આખો ભેળો આવ્યો અને એક પાટલો મૂકે પાટલા ઉપર મોટા ટેબલ જેવું મૂકે એના ઉપર ટીપડું રાખે એના ઉપર બધા પકડીને એના ટીપણા ઉપરથી ટેમ્પામ ચડ્યા એટલી મહેનત કરીને લઈ આવ્યા બનેલી ઘટના અને સાસણમાં લઈ આવ્યા અને ટેમ્પામાંથી એ જ રીતે પાછા ઉતાર્યા બધાએ ટેકા કરીને ટીપણું ટીપણામાંથી મોટું ટેબલ જેવું એના પછી પાટલો અને પછી નીચે ઉતર્યા અને પછી હાલતા થયા બધાને વાહે રહી ગયા કે આમાં ક્યાંક બેઠાય છે તેથી આ જીપુની વ્યવસ્થા ને એ નહોતું હાવજ દેખાડવામાં હિરણને કાંઠે નીહર્યા અને એમાં જાતા હતા એમાં બહુ જાડું શરીર આમાં હાલે એમાં બધા આગળ હતા ને આમ સાઈડમાં એક ઢુવામાં બેઠેલો એ પૂંછડું આમ કર્યું એ બેન ભાળી ગયા હવે એ બેન ભાળી ગયા અને ઓલા બધાને કીધું એ હા એટલું થયો એ હા હાવજ કે એ કઈ થયું જ નહીં તારે રાડ વર્તી ગયા બધા કે હશે ખરો એમ એ બધા પાછા વળ્યા અને જે ઘટના બની ગઈ હજી ડોક્ટરો મનોવૈજ્ઞાનિક ડોક્ટરો એનો જવાબ નથી આપી ગયા એના દીકરાઓને એના પરિવાર કહે છે એ ડોહીમાં ટેમ્પામ ચડી ગયા એકવાર જ ચડ્યા પછી પાછા કોઈ દી ચડી ગયા નથી કેમ ચડ્યા છે તેથી સડી ગયા કેમ નો ટીપણા ઉપર પગ દેવો પડ્યો નો બાકડા ઉપર હળી કાઢીને ટેમ્પા નું પકડીને જે સડી ગયા પાછા કોઈ દી સડી જ નથી ગયા પાછા અમુક બુદ્ધિ ને એક બાજુ મૂકો ત્યારે સમજાય આવું કઈક છે ખરું એક એક બાજુ આજુબાજુમાં કઈક વાઇબ્રેશન નો કામ કરે છે એ હકીકત છે એ હાવજા ડાણસી હાક જે સાંભળે એ હાવજ ની આપણી ધરતી છે આપણું જીવન નબળું ન હોય આપણે સ્ટન્ટ કરવાના ન હોય આપણે દેખાડા કરવાના ન હોય આ દેશના યુવાનોને આપણામાં ક્રાંતિ છે બધું છે પણ અમુક યુવાનોમાં આવું જોઈ કે ભાઈ આમ કરી નાખીને તેમ કરી નાખીને મારી નાખીને મેં કીધું ને હાવજ ની એન્ટ્રી પાડવાની જ હોય આપણે તો આમાં બધી સિંહ જોઈએ છે પણ કોઈ મુંબઈ થી આવે કે ભુજ થી આવે કે બરોડા થી કે અમદાવાદ કે સુરત થી આપણી ગીર માં આવે અને હિરણ ના રાવલ ને મસુંદરી ને કાંઠે હિંગવડા ને કાંઠે કે હિરણ ને કાંઠે આમ નીકળે ગાડી લઈ અને ધીરો 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 આમ આડો ઉતરે હાવજ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાળ ધાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગન હાથીયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કરે ના બરા હજી સપાખરત ગાવા સાથ ફાઉન્ડેશન બાંધું છું હો અને એ તમા આ તમારો પડકારો થાક ઉતારી દે અને કા વાતાવરણના કારણે થોડી ઘડી તબિયત ઓલી હોય ગઈ કાલે અમે ઠેઠ કચ્છમાં હતા અને ન્યાય ધબધબાટી આખી રાત બોલાવી આજે અહીંયા એક દી અહીંયા હળિયું કાઢતા હોય આમાં કોઈ બદામ કામ ન કરે માખણ કામ ન કરે ખાવું જોઈએ આ બધું ઘી પણ આમાં એક જ વસ્તુ કામ કરે સ્ટેજ ઉપર આવીને તમે પડકારો કરો તમારો થાક ઉતરી જાય છે અમારા ઉજાગરા વયા જાય છે એ હકીકત છે ખમા અને આજે આવા આવા વડીલો મારી સામે બેઠા છે આ આ નાની વસ્તુ નથી હું રાજી થાઉં છું સારી વાતો અમારી પાસે હોય ઠેકાણા જોઈને આજે કરોડો રૂપિયા થઈ જાય તો મૂકવા માટે બેંકો છે અને જાજા ઘરેણા થઈ જાય તો મૂકવા માટે ખાના ખોલીને તમે મુકાવી શકો જાજી જમીન હોય તો કોકને વાવવા આપી શકો પણ હૃદયમાં અમુક પડેલી વાતો મૂકવાના ઠેકાણા બહુ ઓછા છે એ તો આવો વખત આવે ત્યારે જ મુકાય લેલાડી લેલે કરે ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળ વંતાથી કાનિયા એમ એ હાવજ આમ આડો ઉતરીને વયો જાય અને પરિવાર આખો જોઈ લે પછી પાછા વયા જાય ભુજ થી આવ્યો હોય તો ભુજ બરોડા સુરત અમદાવાદ કે મુંબઈ એ પરિવાર વયો જાય અને પછી એક મહિનો નહીં પાંચ મહિના નહીં વર્ષ નહીં પાંચ વર્ષ નહીં 15 વર્ષ નહીં 20 વર્ષે પાછા અહીં ગીરમાં ફરવા માટે એ પરિવાર આવે બધાય ઠેકાણા ભૂલાઈ જાય કે અમે આમાં ક્યાંક આવ્યા હતા પણ એ ઠેકાણું આવે ને તો યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણા હાવજા ડાણસી હાકજે હાંભળાય આ હા હા આ હકીકત છે અહીંયા બધાય મારા મિત્રો બેઠા છે અહીંયા 18 વર્ણ બેઠું છે અને અત્યારે જોડવાનું કામ આપણે કરવાનું છે એ તમને કહી દઉં મારા પ્રોગ્રામમાં હું સતત કહેતો રહું છું હમણાં કે કોઈ સોસાયટીમાં રહેતા હોય તો ગામના સોસાયટીના પ્રમુખો અને કોઈ ગામડે રહેતા હોય તો વડીલો સરપંચો નક્કી કરે
એક જો હકીકતમાં આપણે ભારતને સુપર પાવર બનાવવાનો હોય બનાવવો હોય તો એ નક્કી કરે કે સેવાડામાં સેવાડાના ઝૂંપડે જઈ અને દલિત હોય તોય ભલે દલિત હોય કે દેવી પૂજક હોય વાલ્મીકી સમાજનું ઝૂંપડું હોય ને એને જઈને કહેજો કે તમારી દીકરીને થોડીક વાર મોકલો ને આજે એના હાથે અમારે ઠાકરની આરતી કરાવવી છે આવું અંદરથી જાગશે ને ત્યારે ભારત સુપર પાવર બનશે એ હકીકત છે વાતો કરવી બહુ હેલી દો દો તલવાર માંદ કે સભી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર ધમાકા બોલે તે હાર હારા બજારું બગડાટો બોલે ઘણા તૈડીમાંથી જોતા હોય હા એક જણો હળી કાઢીને યુદ્ધમાં ગયો ને એવો ને એવો પાછો આવ્યો એની પત્નીએ કીધું તરત ક્યાં આવ્યા તો ત્યાં તો હાસો હાસ બાંધે છે ત્યાં માલે છે ત્યાં તો મારે જ ને તમે ક્યાં જાન લઈને ગયો તો ત્યાં સા લઈને હામાં આવે સ્વાગત કરવા માટે ત્યાં બહબહાટી બોલતી હોય અને જીવન એક યુદ્ધ જ છે પછી તમે વેપારમાં આવો બિલ્ડર હો ફલાણું ઢીકડું રાજકારણ નોકરી ફલાણું જે કરતા હો ખેડવો માલધારી એક યુદ્ધ જ છે એ યુદ્ધને તમારે જીતવાનું છે અને એ યુદ્ધને આરપાર ઉતરી જાય એવું જીતી શકીએ તો ભારત સુપર પાવર બને એ હકીકત છે એ હકીકત છે અને હકીકત છે એટલે યુવાનોને એટલે હું કહેતો રહું છું કે સરળ અને મજબૂત જીવનનું ઘડતર કરવું ઘડતર બહુ જરૂરી છે એની જ કિંમત છે કોની પાસે બેહું ચોખ્ખો હોય ચોખ્ખો આપણે ભાત ખાઈ એ ચોખાની માથે ફોતરું હોય ત્યાં સુધી એને કમોદ કહેવાય ઈ ચોખા માંથી ફોતરું ઉતરે એટલે ચોખ્ખો થાય ભાત આપણે ખાઈએ ઈ ચોખ્ખો કંકુ ન્યારે ભળે ને તો ભાગવતની પોથી સુધી જાય કોઈ સંતને સાંદલો કરો તો ન્યા સુધી જાય રામાયણ સુધી જાય ઈ ચોખ્ખો કંકુ આરે ભળે તો ઈનો ઈ ચોખ્ખો મગ આરે ભળે તો ખીચડી થાય ખીચડી બાઈ માણસનું નામ છે મુદા માંથી ગયો તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે હા પાની કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગરદી કિન કેસર કી કરી હું કહા કીમત હૈ ન પરીખ જહા હરદી કિન કાયર કો કસુન પરી હૈ ન કલ સૂરન કો સુતી હૈ મરદી કી બા દર્દીન પ્રબીન કહે કસુ જાનત હૈ દર્દી દર્દીત કી આ સંગમાં જે મિત્રો જે નીકળી ગયા છે પોતાના ઘર બાર છોડી અને નીકળી ગયા છે રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે કઈ કરવું છે કઈ કરવું છે એને વંદન કરવા પડે સાહેબ એ નાની વસ્તુ નથી વાતો કરવી તો બહુ હેલી છે હા જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે આજ કાલે આપણે આમ ડોક્ટર ને જઈને કહી દઈએ એકચ્યુઅલી એક બોટલ બે બોટલ દસ વીસ બોટલ કાઢી લ્યો મને ફરક ના પડે મારી પાસે ખૂબ લોહી છે ગમે એટલું કાઢી લ્યો પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમ ઘણું બધું કરવું પડે આમાં એવા સુપી રીતે સંઘના સેવકો કામ કરે છે રાષ્ટ્ર માટે ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું અને એમાં આજની આ રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ એમાં દુઆસનથી આનંદ કરીને મોજ આવે એવી વાતો કરશું દાદા સોમેશ્વરના સાનિધ્યમાં બેઠા છીએ એટલા માટે મને ભગત બાપુના થોડા દોહા કહેવાનું મન થાય છે
મોટો માણસ કોને કહેવાય? એના કોઈ મીટર વિજ્ઞાનની પાસે નથી માપીને કહી દે અહીંયા રાખીને ભાઈ આ મોટો માણસ છે આવીને કે. આપણે ભૌતિક રીતે કહીએ પૈસા વાળા મોટા, એ તો એ સારી વાત છે, પણ હકીકતમાં મોટો માણસ કોને કહેવાય? કાગ બાપુ આ દુહામાં મીટર આપ્યો આપણને માપવા માટેનો. જસુ મામા એમ નથી કીધું કે નહીં થાય, બસ બેઠા છે થઈ જાય, ચિંતા ના કરો, એને યાદ કરવા પડે. એટલા માટે પાકિસ્તાન સુધી પડકારો ભૂગે એવા વાઇબ્રેશન ઉભા કરવા. Thank you.
મને યાદ આવે છે, વાતો તો ઘણી બધી આમ ફૂટી ફૂટીને આવે છે, પણ નાખેરની ધરતી અને એવા વિધર્મીઓ ફાટીને ધોવાડી ગયેલા કે નવાબ ના નીચે આવતું હતું કોડીનાર નાખેર બધું, એ નવાબ સાહેબે ગાયકવાડ ને પરંગણું આપી દીધું કોડીનાર નું કે આનું હવે તમે જતન કરો, વિધર્મીઓ એટલા ફાટીને ધોવાડી ગયા છે, બેનું દીકરીને વાડીએ જવાતું નથી, એકલા હાલતા હાલતા ગમે ન કરવાની ઘટનાઓ બની જાય છે, ગમે યુવાનોને મારી નાખે છે અને બાવળના જંગલોમાં બધા ઘરી જાય છે, એને કોઈ ફૂગે એવું નથી. અને ગાયકવાડ સરકારનો સુબો જ્યારે અહીંયા કોડીનાર આવ્યો, મીટિંગ કરી, પ્રંગણામાંથી બધાને બોલાવ્યા કે કોઈ એવો મર્દ નથી કે આને પકડી લે, આ છે કેટલા, કે છે તો 10-15 જણા, પણ માથે મોતને બાંધીને રખડે છે, જંગલ મારી આવે એને કોણ ફૂગે, અને કીધું કોઈ એક પણ મરદ એવો નથી. ત્યારે તરવરિયો યુવાન 22 વર્ષનો ઝીણી ઝીણી મૂછડીને ઊભો થઈને મૂછના કાતરામાંથી હાથ દઈ અને એટલું બોલ્યો તો એ જુવાન કે 3 દિવસ આપો, આજથી ત્રીજે દી એ વિધર્મીઓ ગમે એવા ફાટીને ધુવાડે ગયા હોય, જીવતા કે મુવા તમારા ચરણમાં જો હાજર ન કરું તો દેવળીનો દેદો બારડ નહીં, ભલા માણસ આ મારી પ્રતિજ્ઞા છે હો, આ નાની વસ્તુ નથી. જ્યારે સમયા જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા, ટાણું હાચવી દેવાની વાત છે, આ હકીકત છે, અને ટાણું જેને હાચવું એને આપણે ન ભૂલવા જોઈએ. અને ત્રીજે દી કરી બતાવ્યું, કંઈક ને મારી નાખ્યા અને કંઈક ને જીવતા પકડીને નવાબને હપી દીધા હતા, એવી મરદા મરદા પટ્ટો ધરતીનો છે. હમણાં અમે બેઠા ત્યારે વાત થતી હતી, વલ્લભભાઈ પટેલ જ્યારે દાદા સોમનાથના દર્શન કરવા માટે આવે અને ખંઢેર જોયા, આ હા હા હા, ભારતની ઉજળી સનાતન પરંપરાની ખંઢેરા પડી છે, અંદર આત્મો બળી ગયો. એ માણસ પાછો વળ્યો અને પાછો વળ્યો તો દરિયાએ એને અવાજ કર્યો એવું લાગ્યું, હે સમંદરે કીધું કે હે ભલા માણસ, પોતાની જાતને લોહ પુરુષ ગણે છે, દુનિયા તને લોખંડી પુરુષ કહે ને મજા આવે છે. દાદો સોમનાથ હિન્દુસ્તાનની આન બાન ને શાન મંદિર તૂટેલું પડ્યું છે એનું, અને એટલું જ્યારે દરિયાએ એવું કીધું, એવું પ્રકૃતિની ભાષા સમજી હકે ને એના જગતના ચોકમાં નામ રીએ નક્કી કરી લેજો તમે. એને એને દરિયાએ એવું કીધું એવું લાગ્યું, વળ્યો પાછો દરિયાના ખારા પાણીમાંથી આમ અંજળી ભરી, અને તેથી માણસ અહીંયા બોલ્યો તો આ દેશ આ ધરતી માથે, કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા નો ફરકાવતો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે, ભલા માણસ. એને કરી બતાવ્યું એટલે એને કાયમ યાદ કરવાના હોય, બાકી ગાંઠિયા વણતા વણતા સુનમાં મોઢું કરી જાય એના રાહડા ન હોય, પોર્ટફોલિયો હાથમાં પડી જાય ને વાંકળવા જાય ને બસના પગથિયા સરતા પડી જાય ને જોટામાં આવી જાય, પછી કે એકચ્યુઅલી રૂપિયા ગમે એટલા લઈ લેજો, અમારા દાદાને રાહડો ગાવ તો કેમ રે, કરતા પગ લેફ્ટો રે લોલ, કેમ રે તમે જોટામાં આવ્યા રે લોલ, એવું તો કાંઈ ન ગવાય, એ તો જે થયા હોય એની વાતો જગતના ચોક મારી એટલા માટે. ગાતો એને મારે અહીં ચારણી સાહિત્યમાં થોડું ગાવું હોય તો
દુઃખ દુર્ધરા પતિ પતિ દિગંબર મનો વિનોદ મે તુ વસ્તુ નિહા અને ચારણી સાહિત્ય છંદમાં ગાવું હોય તો મુબારક છે. આપણે કઈ નહીં ઓલું નથી કેતા, નો પીતા હોય તો સારું, પણ હોય તો ભલે પીવે, પણ જેને ઘરમાં ખાવાનું ન હોય, બેન ની હગાઈ ભાઈ ને કારણે ન થતી હોય, નશા કરતો હોય ને કારણે, માં રોતી હોય, બાપ કરગરતો હોય, બેટા આમ ગાડી ન કાય, બેટા આની હારે ન ફરાય, એને ઘણું છે, આપણે કાંઈ નથી, અને સતાઈ જેમાં એમ રખડતો હોય, પછી એની માં કાંઈ કે, બાપ કાંઈ કે, એટલે એમ કે મારું જીવન મારું જીવન છે, મારી જિંદગી મારી જિંદગી છે, એને મારે એટલું જ કહેવું, તારી જિંદગી નથી, પેલા દેશનું રાષ્ટ્રનું ધર્મનું મા બાપ કુટુંબ અને પરિવારનું ઋણ ચૂકવી દે, પછી તારી જિંદગી છે, તારી જિંદગી તારી નથી, આટલાનું ઋણ છે એની માથે આ ઋણ. અને બીજું, જો સમાજનું ધર્મનું રાષ્ટ્રનું અને માવતરનું કુટુંબનું ઋણ ન ચૂકવી શકે અને એ યુવાન ફાવે એમ જીવતો હોય, નશા કરીને ફરતો હોય, પછી કહેતો હોય હું મરે જ છું, તો એનાથી મોટો કોઈ માય કાંગલો નથી. આવું જાહેરમાં કાયમના માટે કહું છું. હા, ઘણું બધું હોય ને, કરતા હોય, ખાતા પીતા, તો એને મુબારક છે ભાઈ, એની જિંદગી છે બરોબર, પણ ઘરમાં કાંઈ ન હોય. બીજું, ઘણા યુવાનો એવું કે હું ગમે અને ગમે એ કહી દઉં, આપણે એમ થાય સારું વાઈડ હોય છે, ભલે વાંધો નથી, ક્યારે હું ગમે એવડો મોટો માણસ એને ગમે એ કહી દઉં તોય કઈ વાંધો નહીં ભાઈ, હશે વાયડો માણસ હશે જે હોય, પણ ઘણા હું કે ખબર, હું મારા બાપને ગમે એ કહી દઉં મોઢા મોઢ, તો તું તારા બાપના પેટનો જ નથી, આ સીધી જ વાત છે ભાઈ. કોને કહી દેવું એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં, એ પરંપરા ભારતની ઉજળી છે, એ શીખવે છે. બાપ કોને કહેવાય, મોહાળ કોને કહેવાય, દાદો કોને કહેવાય, માં કોને કહેવાય. બેનું દીકરીઓ અહીં બેઠા છે, હું ઘણી વાર કહેતો રહું છું, 15-17 વર્ષની દીકરી થાય ને, છેલ્લે લગ્ન પેલા 2-3 વર્ષ એને કોઈક વૃદ્ધ માજી હોય ને 80 વર્ષના, આડો પડાવમાં હોય કે નાની હોય કે દાદી હોય, એની પાસે 15-15 મિનિટ બેહીને એટલું કેવું, જૂની વાતો કરો ખાલી, તમે હારે ગયા પછી જિંદગીમાં કોક દી એવો વળાંક આવે કે ક્યાંય બહાર નો નીકળે એવો વળાંક આવે, જિંદગી ટૂંકાવાનું મન થઈ જાય એવું ત્યારે આવે જીવનમાં, માતાજી નો આવવા દે પણ એવું આવે ત્યારે યુનિવર્સિટીમાં લીધેલું જ્ઞાન તમને બહાર ન કાઢે, એ દાદીમાની કીધેલી વાતો તમને બહાર કાઢશે, આ વાત હકીકત છે, હકીકત છે અને હકીકત છે, એ જીવનમાં એ જરૂરી છે બહુ, એ આપણી. એટલે હું કહેતો રહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા નાલંદા, એ આપણી પરંપરા. એટલે એક કડી પછી થોડું સપાખરામાં મારે આનંદ કરાવીને મારે મામાની ફરમાઈ છે એ લેવી છે, પણ આ કડી સાંભળજો યુવાનો. ભારત ભાવી તમે ભરતે માતરમ વંદે માતરમ.
કૃપાનો વરસાદ વરહાવે ને આપણે બધા મળી અને સારા કામ કરીએ. અને કૃપાનો વરસાદ કેવો વરહાવે દાદો સોમનાથ, અને એવો કૃપાનો વરસાદ વરહાવે કે કાયમના માટે અમે એક થઈને માં ભારતીને દુનિયાને ખબર પડે કે ભારત શું છે, ભારતની ઉજળી પરંપરાને જાળવી અને આગળ વધીએ એવી એવો કૃપાનો વરસાદ અહીંયા મારુતિનંદન ગ્રુપ સોનારિયાથી મારુતિનંદન ગ્રુપ પધાર્યું છે. એ ભેટ સ્વરૂપે અહીંયા 2141 રૂપિયા આપે છે અને હનુમાન ચાલીસાની ફરમાઇશ સાથે 2141 રૂપિયા સાથે હનુમાન ચાલીસાની ફરમાઇશ પણ આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું લઈ લઈશ આગળ જતા. કૃપાનો વરસાદ વરહાવે અને કેવો વરહાવે એ કેવું હોય તો ગીગા બારોટે સપાટરામાં કીધું એવો વરહાવે. શિસ્ત સાહિત્યમાં કેવું હોય તો ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે. મારું દલડું જલે. આ શિસ્ત સાહિત્યમાં પણ એની વાત બહુ મે પડ્યો. એટલું જ અમારા ચારણી સાહિત્યમાં આપણા કેવું હોય તો કેવી રીતે બોલાય. પણ ગુણ કોણ કિયો ગાન વહી બળ પાપ છે. મોદી સાહેબ હાલે આવતા હોય તો એ ગમે 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 હવે એનું શું કરવું. કોઈ કઈક તમે આવું હવે ગમે છે તો ગમે છે, એમાં બીજી ક્યાં વાત છે આમાં કઈ. અને ઈ માણસ ને ઈ કડકાય એનું જો તમે કોકદી આ રીતે આપણે કાયમ દોડી તો શકો ખબર પડે. અને આ ચૂંટણીમાં છેલ્લે લગભગ કેટલી 8-8 સભાઓ છેલ્લા દિવસોમાં કરી. આપણે તો 2 થઈ તો પૂરું થઈ જાય. કઈ ઉંમર. મોદી સાહેબ વિદેશમાં જાય ને કોઈ પણ પ્રેસિડેન્ટ એગ્રી ન થતો હોય ને ડીલ માટે તો મોદી સાહેબ આમ હાથ મેળવીને આમ 2-3 વાર દબાવે તો ઓલો એગ્રી થઈ જાય. યસ 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 યસ. સાયના ના પ્રેસિડેન્ટ ને તો આંખું મોટી થઈ ગઈ ને કે સાયના વાળા ની આંખું થોડી થોડી જ ખુલે. મોદી સાહેબે હાથ એવો દબાવ્યો ડોળા દેખાય છે હવે જોજો તમે આવતા હોય તો. એ હકીકત છે. પણ આ તો જે છે એ છે. મેં કીધું ને હું તો બધા વલ્લભભાઈ હમણાં જો નામ નો આપણે એમને યાદ કર્યા. શાસ્ત્રીજી આપણા એને વંદન કરવા પડે. એનું ઋણ ભારત નું સુખી કે એવા સરસ કામ કર્યા લાલબહાદુર શાસ્ત્રીજી. હા હા. એટલે કહેવાનો અર્થ મારો એ છે. પણ એક તમને કહી દઉં કે મહારાણો પ્રતાપ જો તમને કહું દિલ્હી સંતનત એવું તમે બધા સાંભળ્યું છે. યુવાનો દિલ્હી સંતનત કહેવાય છે. દિલ્હી સંતનત બોલાય છે. મેવાડ સંતનત નથી બોલાતી. હવે મારે એટલું કહેવું છે ખાલી
કે દિલ્હીના એક એક સુબાઓને, મેવાડના રાણાઓએ બે પાંચ સુબાઓને, દિલ્હીના બાદશાહોને કોઈને 6 મહિના, કોઈને 3 મહિના, કોઈને અમુક દિવસો કેદ રાખેલા. હું જે અહીંથી વાત કરું એ ઓથેન્ટિક વાતો હશે હો. હું મારા પ્રોગ્રામમાં બોલેલો છું કે હું જેટલી વાતો કરું એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો આપણી તૈયારી છે, કોઈને એવું લાગતું હોય તો. એની સાથે આ હકીકત વાત કરું છું. એક એક બાદશાહો અને જેલમાં રાણાઓએ પૂરેલા, પકડી રાખ્યા પછી છોડેલા એવા દાખલા તમને હું બતાવું. પણ મેવાડના એક પણ રાણાને એક મિનિટ માટે કોઈ જો કેદ કરી રાખ્યો એવું બતાવે તે દિવસ એની વાત કરવાનું બંધ કરી દો ભલા માણસ. આ નથી બન્યું, નથી બન્યું, નથી બન્યું. છતાંય મેવાડ સંતનત નથી, દિલ્હી સંતનત. આ વાંધો છે, આ હુકામ આવ્યું એટલા વરાય મને ખબર નથી. હવે બીજું તમને વાત કરી દઉં. હા બરોબર, મેવાડ સંતનત નથી બોલાતી, દિલ્હી સંતનત બોલાય છે. એટલા બધા બલિદાનો આજે કોઈ પણ હોય, કોઈ ધર્મ હોય, દાદા સોમનાથની ધજા ફડાકા મારતી હોય તોય ભલે, દ્વારકાની હોય તોય ભલે, સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા હોય, અંબાજીની મહાકાળીની ધજા હોય, કોઈ પણ ધજા ફડાકા મારતી હોય, હતાધારની પરબની ધજા હોય, એ ધજા ફડાકા મારે છે ને એની પાછળ હજારો વર્ષો સુધી ધગધગતા લોહી રેડાના છે ત્યારે ફડાકા મારે છે. એમને નથી થતું, બહુ મોટા બલિદાનો દેવાના છો. એ તો વાંચો, અમને વાંધો હોય છે. ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે છે. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. એક ઝટકામાં ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100-100 સલામ છે. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત જ આવી? પધારો પધારો મહેમાન, પધારો, આવો આવો આવો. એટલે હા હા સરસ, લઈ લેશું, ધીરે ધીરે બધું લઈશું. આવો આવો મહેમાનો, આ સરસ મહેમાનો ચાલુ જ છે આવવાનું. જી અમુક સામા મળશે, પૂરું કરી નાખ્યું. Thank you.
રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે કે પોતાના માટે કે ગામ માટે કામ કરવાનું આવે નીકળી તકલીફ આવે સારું કરવા નીકળે એને જ આવે. કોઈ પણ કાર્યમાં તમે આવો તમે આગળ આવો એટલે જ બધી તકલીફો ટીકા શરૂ થાય. પાંગત તૂટેલા ખાટલામાં તમે ઘરે બેઠા રહ્યો 6 મહિના કોઈ ટીકા કરે તો કેજો બચારો કેવડાયો ઘર બહાર નથી નીકળતો પણ ઘરમાં કાંઈ નો રહ્યું ઈ ન જોવે. સારું કરવા નીકળો એટલે બધી તકલીફો થાય અને સારું કરો ને એટલે એમાં સંજયભાઈ એવું છે સારું કરવા માટે નીકળો ને એટલે ઈ તમે બળદ વેચાતા લ્યો ને બળદ બળદના જ રૂપિયા દેવા પડે બગાવું ભેળી મફતમાં આવે એને સટકા ભરવા સિવાય કામ ન હોય. હમણાં બે બગાઉ ફિલ્મ જોઈને બહાર નીકળી કે કુતરું કરી લેવું છે કે હાલીને વયું જવું છે. આ હા હા એટલે શું તમે કરો એમ એની વાતો જવા દો. વરસાદ ધરતી માથે પડે ને 8 દી થાય એટલે ઝીણી ઝીણી વનસ્પતિને કૂપળા ફૂટે બધાને ફૂટે વડલાને ફૂટે આંબલીને ફૂટે ને ધ્રોકડીને ફૂટે બધાને કૂપળા ફૂટે એકને ભગાવવામાં ન ફૂટે કૂપળા કોને કેળડાને ગમે એટલો વરે આમાં કેળડાનો કાંઈ વરસાદનો કાંઈ વાંક ખરો કે બરાબર હેડ્યું નહીં ને કાને બે પાન આવત. અમુક જઈડાના પેટના કોઈ દી ખોળાઈ જ નહીં એની ચિંતા ન કરવી તમે તમારું કામ કરો એ એનું કરે એ હકીકત છે. ગાયા માલધારીઓ બેઠા છે એમને ખબર હોય ગાય ધોવા ગોવાળ બેહેન ગાયના આંચળમાં ઈતળી નામનું જંતુ ચોટ્યું હોય ઈ ઈતળી આંચળના મોઢિયા પાસે ચોટી હોય અને દોવાનું શરૂ કરે તો દૂધ ભટકાય તો ઈતળી ઉપર જઈને લોહી માંડે બીજે પીવા નકર દૂધ ભટકાય તો બે ઘૂંટડા દૂધના લે તો ગોવાળ ના ન પાડે પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એને નહીં લોહી જ પીવું છે બીજી કાંઈ વાત નથી. એટલે એને હયા બોલા આપણે દેશી લોટો એક આવતો એનો ઠાઠું બરોબર ન હોય ઈ ટબુડો એવો આવતો ને એને તમે ગમે ત્યાં મૂકો ઢાળ ભાળે ત્યાં વળી જાય. બોલો આમ ઢાળ હોય તો આમ વળે આમ ઢાળ હોય તો આમ વળે ઈ ગમે આખા ઘરમાં ક્યાં હરખો રહે જ નહીં એને આ સુલાના આગમણમાં રાખમાં મૂકો તો જ રહે. એટલે અમુકને એવા ઠેકાણા દઈ દેવાના સારું કરવું એટલે તકલીફ તમે ટીકા કરવા બાંધવા નીકળો તો એ થાય જ નહીં. તમે 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 તમારા તાલુકો ન સંભાળી શકો પંચાયત વધી ન સંભાળી શકો કાંઈ નહીં એને લઈ લેવો ભેળો તારે તારું થઈ જાય એ હકીકત છે. એટલે એવી વાત છે પણ એમાંથી યુવાનોને હું એ કહેવા જઈ રહ્યો હતો તમને એમ લાગે કે હું એકલો છું કે મારા નકર મને કોઈ સહકાર આપે તો હું ગામનો નકશો ફેરવી નાખું. વાતું બહુ એક જણો કહેતો તો ગામનો નકશો ફેરવી નાખું મને કોઈ આગળ નથી લેતું નકર તાલુકાનો નકશો ફેરવી નાખું જિલ્લાનો નકશો ફેરવી નાખું. એક બાપા ઊભા થયા કે આને કોક પરણાવી દો રી પછી ટીવીની ચેનલ નહીં ફેરવી શકે. હાથમાં રિમોટ લેતો તો કે અમુક અનુપમા ચાલે છે બદલાવતા નહીં. ના ના હું તો જોઉં છું સેલ કેટલા ચાલશે હું તો સેલ તપાસતો હતો. હા માતાઓ બહેનોને કહું હારા બે હાલરડા દીકરીઓ દીકરાને સંભળાવજો હારી બે વાર્તાઓ સંભળાવજો દેવાજ બોદરની રાણા પ્રતાપની દેદા બારડની જોગડા વણકરની આવી જે વાતો હોય એ સંભળાવજો. અનુપમામાં બહુ સમય બગાડતા નહીં એ બધા ખોટા છે. ઘણાએ મને ફરિયાદ કરેલી કે વાળું ટાણે અનુપમા આલતી હોય ઘરના ખાવા નથી દેતા સાનું મુન્ના બેહો હમણાં અનુપમા પૂરી થઈ જાય તો આ પૂરો થઈ જાય બિચારો હાવ એ હકીકત છે. પણ એ ભલે મનોરંજન માટે બધું છે પણ આપણી જે પરંપરા છે એવા એટલે એકલા હું વાત એ કરવા જઈ રહ્યો હતો ગાયકા ભેળા કરી લ્યો આમ ગોઠવીજો પછી ન્યા જઈ આ પૈસા તો પૈસા છે આના ઘણા બધા નામ એમાં એક નામ મને બહુ ગમે આના નામ તો ઘણા છે એક નામ આનું છે દોલત. દોલત આ બે વાર લત મારે એક આવે ત્યારે ઓચિંતાનો બહુ આવે ત્યારે લત મારે બાપ દાદાના પૂન હોય કુળ હોય એવું હોય તો કાંઈક ફેર જ ન પડે ગમે એટલા આવે ગમે એટલા જાય નકર આવે ત્યારે છે ને પાછળથી લત મારે સાતી કાઢીને રખડતો હોય. આપણે ગામની કુટુંબની પરિવારની કોઈની જરૂર જ નથી ગોટો વળી જાય હું જરૂર નથી. પાછળથી લત મારે આવે ત્યારે છાતી કાઢીને ફરતો હોય જાય ત્યારે આગળથી લત મારે વાંકો વળી ગયો અમારે એકદી પેટીઓ રૂપિયાની ભરાતી તેથી હક જ ન લેવા દીધું કોઈને હવે સાનો મનો બે એ તો હકીકત છે ને. હા એટલા માટે એની પાસે બધા મીટર હોય પરમાત્માની પાસે ક્યારે છો ને એટલે પૈસા છે લઈ લ્યો ગાયકા સૂટાની જરૂર હોય તો ગાયકા અહીંથી લઈ લ્યો નકર વાત નહીં ગીત સંગીત આવે તહીં લઈ લેજો. પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પૈસો મારું મારું કરાવે પૈસો યાર કરાવે એવો આ પૈસો છે અને જીવનમાં જરૂરી છે. ઘણા યુવાનો તમને ભલામણ કરું કોઈ એમ કહેતો ને યે સબ માયા હૈ નિસકે ક્યા કરે હવારે આ બધા બિલ ભરવા પડે એમાં ઈ ન હાલે પાછું તમારી તાકાતો એટલો રૂપિયો કમાઈજો તમારી જેટલી તાકાતો એટલો રૂપિયો કમાઈજો અને પછી જ્યારે ધર્મને દેશને
અને રાષ્ટ્રને જરૂર પડે ત્યારે બે હાથે વાપરજો. દાદો સોમનાથ કોઈ દી ખૂટવા જ નહીં જાય, એ વાત હકીકત છે ભલા માણસ. હા, બાકી આપણે આપણે શ્રી સુક્ત ગવાણા છે ભારતની પરંપરામાં. શ્રી એટલે લક્ષ્મીજી, એના સુક્તો ગવાણા. જો આ ખરાબ હોય તો એના સુક્ત ન ગવાય, ઋષિ મુનિઓ ન ગાય. ખૂબ કમાવો જોઈએ, બધે વાતો તો કરવાવાળા કરે, બધે બધા ફિલ્ડમાં જવું, લડી લેવું. તમને મોજ આવે તો રાજકારણમાં બધે ઘણા એવી વાતો કરે. આપણે રાજકારણમાં નથી જતા, ક્યાંથી જાણીએ? હેલું નથી, બધાને જવાબ દેવા પડે. ચારે બાજુથી બહ બહાટો બોલે. હા, એટલે મેં હમણાં દુઓ નતો કીધો, ગણ કર્યા ગોખ્યા કરે ને અવગુણ ભૂલી જાય, કાગા એને કહેવાય મોટા મનના માનવી. હા, એવું એવું બધું હોય છે. એટલે એ બહુ અઘરું છે, જે વાતો કરે ને એને પાસે બેહવું નહીં. કાંઈ ખારું કરવા નીકળો ને મારે આમાં જવું છે, એ બધું ન કરાય. એને કહી તું મારે છેટો રે, મને મારે જે કરવું એવું કરીશ, એ હકીકત વાત છે. એટલે વાત તમને એ કરવા જઈ રહ્યો હતો કે તમને એમ લાગે કે હું એકલો શું કરી શકું, તો આ દેશભક્તિનું ગીત વાગ્યું એટલે સાલ સંગીતમાં એક નાનકડો પ્રસંગ. તારીખ 17 નવેમ્બર 1962, 17 નવેમ્બર 1962 ઓશિંતાનો ચાઇનાએ હુમલો કર્યો ભારત ઉપર. હિન્દી ચીની ભાઈ ભાઈ વખતે આપણે માનતા હતા, ઓશિંતાનું ફેર્યું ભાઈ, પડકું ફેર્યું, કારણ કે ભાઈ તો હતા જ નહીં. ભાઈ તો જે ભાઈ હોય એ જ ભાઈ હોય. હા, અને શરૂઆત એ કહી દઉં, તમારે એક થવું હોય, ગામને એક કરવું હોય, તાલુકાને એક કરવો હોય, દેશને એક કરવો હોય, પેલા ઘરે એક રહેજો ભાઈઓમાં કુટુંબમાં. એ બહુ અઘરું, એ અઘરું છે, વાતો કરવી હેલી છે. હા ભાઈઓ, શરૂઆત આપણા ઘરેથી કરવી પડે ને, ત્યારે આપણે કોઈ પણ એક થઈ શકીએ આગળ જતા, એ વાત હકીકત છે. રામ રાવણ લંકાના યુદ્ધના મેદાનમાં જયારે હામ હામ આવ્યા ને, બહ બહાટો બોલવા માંડાણો, આ બાજુથી ભગવાન રામ, આ બાજુથી રાવણ. અને રામને એમ થયું કે હવે બસ યુદ્ધ પૂરું કરવું છે, અને આમ ધનુષને ચડાવીને પડતને ખેંચીને ધાણા નાના 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 રાવણને એક બાણ, બે બાણ, પાંચ બાણ, દસ બાણ, વીસ બાણ, ત્રીસ બાણ, 31મું બાણ રાવણની નાભીમાં માર્યું. અને કાડા ડાડા 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 ભૂફ કરતો જાફરાબાદનો કરો પડે એમ રાવણ પીડ્યો, પડતા પડતા રાઈડ ફાટી ગઈ રાવણની. હે રામ, હે ભગવાન, અટાણ સુધી તો વનવાસી જ કહેતો હતો, હવે કીધું કે હે ભગવાન રામ, એક વાત મર્યા પેલા પૂછો, એનો મને જવાબ દે, હું રાવણ છું, આ હાથેથી કૈલાસ પર્વતને મેં ઉપાડ્યો છે, મારા માથા કાપી કાપી મહાદેવને ચડાવ્યા છે, 9 ગ્રહ મારા ઢોલીએ છે, મારા સિંહાસન નીચે માથે પગ રાખીને બેહું છું, ઇન્દ્રને પૂછવું પડે ઓ વરહવું હોય તો કેમ વરસાદને, વિધાતા પૂછે કોના લેખ કેવા લખું, પવન આવીને પૂછે 49 પ્રકારના પવન, કે રાવણ આજ મંદ વાયી કે શીતળ વાયી કે સુગંધિત વાયી, ઈ હું રાવણ છું, રામ રામ મારી પાસે શક્તિ છે એવી તારી પાસે ન હોય, છતાંય આજ તું જીતી ગયો ને હું હાર્યો એનું કારણ તો કે, રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ શક્તિ કામ ન કરે ભલા માણસ, ગમે એવડી હોય, જીતવા માટે પોતાના ભાઈ ભેળા, ભાઈ એટલે પછી હારો મિત્ર હોય એને ભાઈ કહેવાય, વરણ ગમે એ હોય. હા, જીતવા માટે ભાઈ ભેળા જોઈ એમ 17 નવેમ્બર, એકલો કોઈ યુવાન હોય ને એને એમ થાય કે અમે એકલા સહી નકર આમ કરી નાખીએ, એટલા માટે કહું છું. હા, એક જણો બેઠો બેઠો ખાટલામાંથી ઉલાળા મારતો હતો, આકાશને બાંધી લઉં, પાતાળને બાંધી લઉં, મહાડની મેલડી બાંધી લઉં, ગળીઓ ગણે બાંધી લઉં, ઘરવાળીઓ આહી તાવીને હાવણની મારી, પેલા ખાટલાને પાંગ જ બાંધી લ્યો પછી બધું બાંધજો, આકાશ બાંધી લઉં, પાતાળ બાંધી લઉં, એ જ વાતો કરી શકે. કારણ કે સમય હોય ને, આપણે મોદી સાહેબે એક બહુ સારી વાત કરેલી, મેં ક્યાંક વિડીયોમાં જોયું કે તમને કોઈ માણસ ફોન કરીને એમ કે ને, તમે ફોન કરો ને એમ કે કામ છે અમે મળવા આવી, એટલે કે વયા જાઓ જલ્દી, પછી કામ નથી, માનવું એ જ કરશે એમ કે ને, હમણાં ફ્રી નથી માનવું એ કરવાનો, એ કઈ કરતો નહીં હોય. કારણ કે જયારે એને ક્ષણે તમે બોલાવી લો સીધું, હમણાં સાહેબે દાદાએ બહુ ભટ્ટ દાદાએ મને સારી વાત કરી, એમ યાદ એ કરે કે જો ઝીણી ઝીણી વસ્તુ માણસ ક્યાં ત્યાં પૂગે, એના માટે પાછળ કેટલો સંઘર્ષ કર્યો હોય ત્યારે ખબર પડે. એમણે કીધું કે અમે મોદી સાહેબ ને ક્યાંક અમે હાલ્યા જતા હતા, એમાં ખાડો આવ્યો આવી ગયો, એટલે આમ જરીક લથડી કે ઓહો ઓસી કે લથડી કેમ થયું, કે કાંઈ વાંધો નથી આવ્યો, તો ના વાંધો નથી, ખાડો ઓશિંતાનો આવી ગયો. એટલે એમને કીધું દાદા કે ખાડો ઓશિંતાનો આવી ગયો, મોદી સાહેબ કે ખાડો આવી નથી ગયો, એ ત્યાં હતો, તમે ખાડામાં આવી ગયા, ધ્યાન રાખો કેવડી મોટી વાત છે, ખાડો નથી આવી ગયો, તમે આવી ગયા, તમારું ધ્યાન ન રહ્યું એટલે ખાડામાં. ઝીણી ઝીણી વસ્તુમાં જે જગ્યાએ સારું મળે એ લઈ લેવું, એમ આ બધા મિત્રો અહીં વડીલો બેઠા છે, એના માટે મારે કાંઈ લઈ લેવું નથી, મારા આદરણીય છે બધા ધારાસભ્ય શ્રીઓ, સંસદ સભ્ય, આ બધા વડીલો છે અને મારા મિત્રો પણ છે, પણ એ ત્યાં સુધી પૂગ્યા છે એનો એક દાખલો વચ્ચે લઈ લો. એક બેન ઘડો પાણીનો ભરીને આવતા હતા જૂના જમાનામાં, પાણીનો ઘડો, અને ઘડો સલકાતો આવે, બેન માથે ઘડો અને ઘડો સલકાતો આવે, તો કવિ હામો આવતો, તેને એમ થયું કે ઘડો દાંત કાઢે છે, મારું નારી શક્તિ ઉપર મારું સ્થાન છે,
નારી શક્તિ કહેવાય અને એના મસ્તક ઉપર મારું સ્થાન એટલે કેવડું હું શક્તિના મસ્તક ઉપર સ્થાન એટલે હું એનું અભિમાન છે ને એટલે ઘડો દાંત કાઢે છે પાણીનો એવું કવિને લાગ્યું કવિએ પૂછ્યું ઘડા એટલું બધું અભિમાન નારી શક્તિના મસ્તક ઉપર તે સ્થાન મેળવે એનું અભિમાન એટલે એવું બધું એટલે દાંત કાઢે છે ત્યારે ઘડાએ બહુ સારો જવાબ આપ્યો કે અભિમાન નથી કરતો પણ જે અહીં પહોંચ્યો છું એ મારે કેવું તો જોઈએ બધાયને કારણ કે હું અહીંયા સીધો લાવીને ભરીને મૂક દીધો ને બેહી ગયો એમ નથી કે તોક તો કવિ સાંભળતો જા ખોદી કુદાલ સટાઈ હે રાસમ પેલું વેલું મને પ્રજાપતિ કુંભાર ભગત છે એ આવ્યો વગડામાં અમે માટી હતા ઘડો કે અમારા ઉપર સીધા કોદાળીના ઘા કર્યા સાંભળી લેજો યુવાનો એમને નથી આપણે કોઈને ટીકા કરતા હોય વડીલ હોય આપણા એના તો એમને નથી ભૂગાતો પેલા અમારા ઉપર કોદાળીઓ આકી ખોદી કુદાલ ચઢાઈ હે રાસમ પછી અમને ગધેડા ઉપર નાખ્યા કોઈ જ્યાં સમાજે પછી ગધેડા ઉપર નાખ્યા ખોદી કુદાલ ચઢાઈ હે રાસમ અને દેહ પટકી છટકી જલ ધારે પછી ઘેરે લઈને ગધેડામાંથી હેઠા પછાડ્યા માથે પાણી છાંટ્યા અને પછી લાતન મારી ચઢાઈ હે શાક આપે પછી લાતું મારી 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 એટલી લાતું મારી પણ અમે ઉંકારો ન કર્યો આ સમાજ લાતો મારે અમે ઉંકારો ન કર્યો અમારું કામ કરી ગયા લાતન મારી ચટાઈ હે સાંક પે લાતુ મારી મારી ચાકડે સડાવીને મસ્તક ઉતાર લીધા અમારા માથે દોરી લઈને લાતન મારી ચટાઈ હે સાંક પે અને દોરી કી ફાંસી દે દેહ ઉતારે દોરી કી ફાંસી દઈ અને દેહ ઉતાર્યો પછી ટીપેલી છે ટીપી ટીપી અને પછી જરાઈ હે આગમે પછી અમારી અગ્નિ પરીક્ષા લીધી આ દુનિયાએ સમાજે જરાઈ હે આગમે અને આટલી આટલી પરીક્ષાઓ આપ્યા પછી તોય લુગાઈ એ ઠાકર મારે તોય બેનું દીકરી લેવા આવે ઘડો કે આમ ટક ટક ટકોરા મારે બરોબર તો છે ને યું ધ્રમસી સગરી ગગરી કહે કોઈને પારકી પીર બિચારે અહીંયા આવવા માટે આટલું આટલું સહન કર્યું છે ને ત્યારે અહીંયા ભૂગ્યા છે સમાજના ત્યારે ખબર પડે કે અહીંયા આવો તો ખબર પડે એ સ્થાનની વાત એટલે કોઈ પણ યુવાન હોય નહીં એકલું લાગતું હોય મને ગમતો આ પ્રસંગ 17 નવેમ્બર 1962 સાઈના એવો ચિંતાનો હુમલો કર્યો અરુણાચલ પર્વતની માથે આપણી ટોકડી ઉભીલી બંધ કરો અને ધ્યાન રાખીને નીચેથી કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે જલ્દી નીચે સોકી છોડીને વયા આવો સાઈનાએ એની પાસે એવા હથિયાર છે ઓશિંતાનો હુમલો કર્યો આપણાથી કાંઈ થાય એવું નથી બધાય શહીદ થઈ જાઓ એના કરતાં નીચે વઈ આવો જલ્દી કરો અને બધા ભાગ્યા સોકી મૂકી કારણ કે હુકમ થયો કંટ્રોલ રૂમમાંથી કોઈ ભાગ્યા ના કહેવાય નીચે વઈ આવ્યા નીચે આવતા આવતા એ ટુકડીમાંથી બનેલી ઘટના કહું છું કાલ્પનિક કહાની નથી યુવાનો કુકદી વિચારજો કે આપણે શું કર્યું રાષ્ટ્ર માટે અને એ ટુકડી નીચે હા વઈ આવી એમાંથી 3 યુવાનો તરી ગયા ટુકડીમાંથી હતા જાડાડા હતા નીકળી ગયા આપણી સેનાની ટુકડીને એમ થયું કે બિન ભાગી ગયા સાઈનાનો હુમલો થયો અને એમ કે હવે લડીશું તો મરી જાહું આપણી સેનાના વડાએ એને ભાગેડું જાહેર કરી દીધા કે ભાગી ગયા છે 3 યુવાનો સસ્પેન્ડ કરો ડિસમિસ કરો પૂરું કરો ભાગી ગયા ત્યાંથી ટુકડીમાંથી નીકળી ગયા નીચે આવ્યા પછી અને મિત્રો શું એનો મગજ આ દેશના યુવાનોનો ફર્યો હશે એ સાના મના હતાય અને જે બંકરો માથે અરુણાચલમાં આજ પણ હું જેટલી વાર વાત કરું એટલી વાર મારા રોવાડા ઊભા થાય છે આ જેવી તેવી વસ્તુ નથી સાહેબ આ રાષ્ટ્રે એમનેમ નથી અડીખમ કેટલી સભ્યતાઓ આવી આવીને વહી ગઈ સનાતન ધર્મની ભારતની ઉજળી પરંપરા અડીખમ ઊભી છે એની પાછળ બલિદાનો દેવાના છે એમનેમ નથી ઊભું નકરે નકરે રામે ધન્ય લાગે ઇકપાલ્લે તો નો લાગે બહુ અઘરું છે ભજન બહુ જરૂરી છે લાગી જાય તો પણ નીકળી વાતો કરવી કે કૂદકા મારે કાંઈ ન થાય પેલા ઘોડા આ દેશની ધરતીમાં યુદ્ધમાં કાયમ આવતા હતા ઘોડાઓ અને યુવાનો આ દેશના ઘોડાઓ આ દેશના યુવાનો યુદ્ધ માટે રાષ્ટ્ર માટે કાયમ આવતા હતા અટાણે લગ્નમાં ઘોડા અને યુવાનો અરે તમારું ભલું થાય તમારું વાંધો નહીં ઘડીક એન્જોય કરો પણ પછી મર્યાદા બહાર નહીં હાવ હા નકરે નકરું જીને કે હે 4 દિન બાકી હે 2-4 દિન કુંડાળા કાઢવા નહીં હારું કરવા વાતો ગીતો સાંભળો ધારા સાંભળજો અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ ને ગાતા હતા પૂછો જરા પૂછો મુજે ક્યા હુઆ હે મેં કીધું હડકવા હુઆ હે અમને તો એવું લાગે છે આપણા ગીતે નબળા નો હોય ઓઠણી ઓઠું ઓઠું ઉડી જાય એ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઠણી ઉડે તો એને ખીલા ધરપી દેવામાં આવે એ ધરતી છે ભલા માણસ યુવાનો આવ્યો બંકરો હતા ની આ પાછા સાઈના વાળાએ મશીન ગન ની ધણે નાટી બોલાવી 3 યુવાનોના નામ આપું એકનું નામ જસવંતસિંહ રાવત એકનું નામ ત્રિલોક નેગી અને એકનું નામ ગોપાલ ગોસાઈ ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી એક બે ને મારી શહીદ થઈ ગયા ગોળીઓ લાગી ગઈ અને એકલો બૈસો જસવંતસિંહ રાવત તમને જીવનમાં એમ લાગે કે હું એકલો શું કરી શકું એટલા માટે કહો એકલો બૈસો અને મશીન ગન ની ધણીનાટી બોલાવે તમે કોઈની કલ્પના હોતા હો ત્યારે કરજો આ બનેલી ઘટના છે કાલ્પનિક ફિલ્મ ની વાત નથી
મશીનગરની ધણાટી બોલાવે, બંકરો ખાઈ ખોદેલી હોય હળી કાઢે, રાઇફલમેન હતો જસુસિંહ રાવત હહુડી વગાડે, એક ખેતરવાદીની પીપુડી વગાડે, હહુડી જે વગાડવાની એની રાઇફલમેનની હોય, એટલે ઈ બાજુ સાઈના મશીનગરની ધણાટી પોતે હળી કાઢીને આવી હોય અને આથી ધણાટી પાંચ હાથને ગોટો વાળી દે. મિત્રો એક કલાક નહીં, કેટલું વિચારી હગી આપણે, બે કલાક લીધો છે, ત્રણ કલાક, ચાર કલાક નહીં, પાંચ કલાક નહીં, દસ કલાક નહીં, એક દી નહીં, એક રાત નહીં, બે દી નહીં, ત્રણ દી ને ત્રણ રાત એકલા જસવંતસિંહ રાવતે સાયનાના 1300 સૈનિકને ગોટો વાળી દીધો તો ભલા માણસ આ બનેલી ઘટના છે. તમે વિચાર તો કરો કોકદી, એમ લાગે કે હું એકલો. ત્રણ દી ત્રણ રાત પાણી પીવડાવવા માટે ખાલી એ વખત આવે બે ઘૂંટડા, બે દીકરીઓને ખબર પડી અરુણાચલની જુવાન દીકરીઓ શેલા અને નુરા નામની, કે એકલો કોક યુવાન આપણો લડે છે પાણી ફુગાડે હળી કાઢીને, કોઈ સાયનાના ઓલા ઓલા સાયનાના સૈનિકોને મારી નાખે ને આપણા જુવાનો, તો એ દડતા દડતા નીચે આવે તો એનું હથિયાર લઈને આને આપે, એને ચલાવતા તો આવડતું નહોતું દીકરીઓને હથિયાર, એ શેલા નુરા એની મદદ કરતી હતી. ત્રણ દિન ત્રણ રાત 1300 ને મારી નાખ્યા એકલાએ પાંચના યુદ્ધમાં, જે અરુણાચલ પર્વતનો જે એ અત્યારે યશવંતગઢ કહેવાય એ વિસ્તાર એકલા યુવાન નો હતો, આપણા પાસે હતો, આ હકીકત છે. અને લડ્યો પછી સાયનાના યુવાનોને એમ થયું કે કેટલા લડતા હોય છે, એમાં એનો એ બે દીકરીઓ જે મદદ કરવા આવતી હતી એનો બાપ એ બાજુ આવતો હતો અને દીકરીઓને ના પાડતો હતો, ધરાર જાતી હતી દીકરીઓ, એના બાપને સાયનાના યુવાનોએ પકડી લીધો સેનાના યુવાનોએ અને મારવા માંડ્યા અને કીધું કે સાચું કે તમારી સેના અમારી સામે લડી રહી છે ત્રણ દિન ત્રણ રાતથી 72 કલાકથી, એમાં કેટલા સૈનિકો છે, આ બી ગયો ને એને કહી દીધું કે કેટલા સૈનિકો, કાંઈ નહીં, ભારતનો એકલો જુવાન ત્રણ દિન ત્રણ રાતથી લડે છે ને તમારાને મારે છે, આ હા હા હા, લોહીની ખમદાણ્યું બોલાવી દીધી ખમદાણ્યું. આ વાતો બધી આવી જાય, ધ ગ્રેટ જસવંતસિંહ રાવત હોય, ધ ગ્રેટ અકબર નો હોય. બીજું કહી દઉં તમને, હું કોઈ જ્ઞાતિવાદનો માણસ, મેં શરૂઆતમાં જ કીધું ને અબ્દુલ હમીદને મારા કરોડો વંદન છે, 65ના યુદ્ધમાં લડ્યો છે, વખત છે તો આગળ વાત કરીશ, એ ના હોવું જોઈએ. પણ હું એક તમને કહી દઉં, કોઈ પણ સમાજમાં વચ્ચે આ વાત કરું છું, કોઈ સમાજનો માણસ, હું દાખલો આપું છું, આ ખાલી 20-25 જણાને મારી નાખે કારણ વગરના, નિર્દોષ કોઈ બાળકોને સ્ત્રીઓને, એ માણસ કોઈ ગ્રેટ કહી શકે, વિશ્વમાં કોઈ ગ્રેટ કહીએ, ધ ગ્રેટ ફલાણો એમ, દહ વી માણ, હો દહ વી ની વાત કરું, એમને મારી નાખે નિર્દોષને ન કહેવાય ને. તો હવે સાંભળી લ્યો, તમને ઓથેન્ટિક વાત કરું છું, મેવાડમાં ચિત્તોડના સાકાને કોકદી વાંચજો, એટલી મોટી અકબરની સેનાને અકબરે હુકમ આપ્યો, એક દિવસ ને એક રાતમાં ચિત્તોડમાં 35,000 થી વધારે હિન્દુઓને કાપી નાખવામાં આવ્યા હતા અકબરના હુકમથી. આ ઓથેન્ટિક વાત કરું છું, કોઈને ક્યાંય મેં કીધું એમ કોર્ટમાં જવું હોય તો એ છૂટશે, એ હું જે અહીંથી વાત કરું છું. 35,000 થી વધારે બહેનો દીકરીઓ બાળકો બધાયને એમનેમ કતલેઆમ, અને અકબરની હારે રહેવાવાળો લખે છે એ હું તમને, અબુલ ફજલ લખે છે એ કહું છું, કે હુકમ દીધો અને એને કાપ્યા, જેણે એક દિન રાતમાં 35,000 નિર્દોષને કાપ્યા હોય અને એને ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે ને, એ તો આપણી કઠણાઈ કહેવાય, ભલા માણસ આપણા રોલ મોડલ ન હોઈ શકે, એ હકીકત વાત છે. રોલ મોડલ આપણા આ હોય, પ્રતાપ શિવાજી દેવાજ બોદર, આપણા બાબા સાહેબ આંબેડકર. હમણાં મને ભટદાદા કહેતા હતા 200 વર્ષના ઇતિહાસમાં વિદેશની ધરતીમાં યુનિવર્સિટીમાં બોર્ડ માર્યું છે કે નોલેજ, ધ દ ઓફ નોલેજ કહેવાય ને, નોલેજનું પ્રતીક જોવું હોય તો બાબા સાહેબ આંબેડકર છે, ભલા માણસ. આ આ કોઈ એક સમાજનો ન હોઈ શકે, 18 વર્ણનો હોઈ શકે, ભારત વર્ષનો હોઈ શકે, આ એ હકીકત વાત છે. એટલે આ વાત તમને હું કરતો હતો કે એ ખબર પડી ગઈ કે એકલો છે જસવંતસિંહ. પછી તો ઓલા કહી દીધું ઓલા દીકરીના બાપાએ, અને પછી ચારે બાજુથી આવ્યા અને મશીનગરની ધણેનાથી બોલી, ઘાયલ કર્યો, પકડ્યો, માથું કાપી નાખ્યું જસવંતસિંહ રાવતનું. અને માથું કાપ્યા પછી 19 નવેમ્બરે માથું કાપી નાખ્યું અને માથું કાપીને લઈ ગયા, અને પછી લઈ ગયા પછી ત્યાં જઈને પંચધાતુનું મસ્તક જેવો જસવંતસિંહ રાવત હતો એવો સાયનાના વડા એનો સેનાનો હતો એને કહીને બનાવ્યો, હજી છે અહીંયા અરુણાચલમાં, એ મસ્તક એનું એવું બનાવી ધાતુનું અને એને પાછું અહીંયા મોકલી અને એણે સમાચાર દીધા કે આટલા નંબરનો તમારો આ 3 યુવાનો શહીદ થયા છે, એમાં 2 તો તરત થઈ ગયા હતા પણ આ જે છે આટલા નંબરનો, એટલે એનું એમાં પછી નામ નીકળે, એ યુવાન 3 દિન 3 રાત તમારા સામે લડ્યો, 1300 સૈનિકોને મારી નાખ્યા છે, એટલે એના માનમાં અમે એનું મસ્તક બનાવીને મોકલી, આનું મંદિર બનાવીને પૂજા કરજો, નકર અમને કહેજો અમે પૂજા કરીશું, આવો યુવાન અમે ક્યાંય જોયો નથી. સાયનાએ ઓથેન્ટિક વાત કરું છું,
આજે જસવંત ગઢની આ મંદિર છે એની પૂજા પણ થાય છે જસવંતસિંહ રાવત. એટલે કોઈ દી ન વિચારું કે હું એકલો છું, એ જેની ઉજળી પરંપરા હાથ હાથ પેઢીની મોહાળની હોય એ કોઈ દિવસ નબળું વિચારી ન શકે, જેના બાપ દાદાની ઉજળી પરંપરા હોય એટલા માટે કહેવું પડે છે અહીંયા. અને આટલા બધા ગીતો વાતો મને ઘણી બધી ફરમાઈશો ને બધું આવ્યું છે, પણ મને મામાને બહુ ગમે છે અને મને ગમે છે. ગુજરાતી ડાયરો વિશ્વમાં એવો ન હોય સાહેબો ગોવાળિયો ન ગવાતો હોય. 2003 માં મેં ભેહું સારતો ત્યારે લખેલું કે રૂડી રળી આમણી અને હરિયાળી ને વળી હેતા, પણ ચારાણે ઘર નથી છોડવી, તારા પહુ ને પાછા વા કે સાયબો રે ગોવાળિયો રે મારો સાયબો રે ગોવાળિયો. વેચાણ ચાલુ છે જેને લેવું હોય એની સાથે સાથે મને માતાજીની વંદના એકાદ કડીમાં. Thank you.
માલધારીઓ પણ ઘણા બેઠા છે એટલા માટે મને ગમતું વંદન કરીને બે વર્ષ બાકી રહ્યા શતાબ્દી ને એટલે એને દાદો સોમનાથ હજી એમાંથી ખૂબ એને આશીર્વાદ વરહાવે અને કોઈ દી એને એને આમ થાક ન લાગવા દે એટલે સોમનાથ ની આરતી કરી અને આપણે ડિજિટલ આરતી કરી અને દાદા સોમનાથની એકાદી કડીમાં આપણે વંદના કરી. તમારી પાસે મોબાઈલ છે, ફ્લેશ લાઈટ ચાલુ કરીને આપણે સોમનાથ દાદાની આરતી કરી
એટલે 77 ની બે વર્ષ પહેલાથી આપણે તૈયારીઓ કરવા માંડી. એટલા માટે બધાય જેની પાસે બહેનો માતાઓ બહેનોને મોબાઈલ હોય તો ભલે એકાદી મિનિટ માટે જ આપણે કરશું, પણ બધાય મોબાઈલ ની લાઈટો કરો. હું આરતી દાદા સોમનાથ ની ગાઉં. વંદન વંદન તમને, તમારા પ્રેમ માટે મને કહેવાનું મન થાય કે હે હે પ્રેમ ની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ શુદ્ધ પ્રેમ ની વાતો. હમ અપની જાન કે દુશ્મન કો ભી અપની જાન કહેતે હૈ, હમ અપની જાન કે દુશ્મન કો ભી અપની જાન કહેતે હૈ, મોહબ્બત કી ઇસી મિટ્ટી કો હિન્દુસ્તાન કહેતે હૈ. આ ભારત ની ધરતી હિન્દુસ્તાન ની ધરતી. અને એની સાથે સાથે એ પણ કહીએ કે જો શાખો સે ટૂટ જાય વો પત્તે નહીં હૈ હમ, જો શાખો સે ટૂટ જાય વો પત્તે નહીં હૈ હમ, તૂફાનો સે કહ દો ઓકાત મે રહે. એટલે એ પ્રેમ છે. એટલે અરે પ્રેમ ની વાત હોય તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય જીવ હૈરાના. આ પ્રેમ ઠીલા એ તો હાથ હમ ફાવે રે. અને એવો પ્રેમ કરવા વાળો આપણો દ્વારકા વાળો ભગવાન દ્વારકાધીશ. અને એ શરૂઆતથી જ ફરમાય છે એક બેસે એમ એ દ્વારકાધીશ માટે મેં લખેલું ગીત કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ¡Gracias!
થી આપણે રાહ જોતા હોય થાય ત્યારે આનંદ કેવો આવે. અરે હાવજની ધરતી માં હવને બરકાય, હા હાવજની ધરતી માં હવને બરકાય, આહા ભારત માં જુઓ હવે ભગવો લહેરાય. સ્કૂટર ભૂલું પડે ને તો બીજી ગલીમાં જાય, પ્લેન ભૂલું પડે તો બીજા દેશમાં જાય, મોટાની ભૂલું સુધારવી બહુ અઘરી, એ હકીકત છે. અને આપણે બધાને આપણે પ્રકૃતિને બસાવીએ. ભારતનો દાખલો દુનિયામાં બિહાર્યો છે વર્ષોથી, આપણા શાસ્ત્રોમાં તો છે, પણ હવે બેહવો જોઈએ. હજી હવે જો બેહે તો હજી આપણે ફરીવાર, હું તો વિનંતી કરું છું બધાને, અને આપણે બધાને મળીને કરવું જોઈએ. અત્યારે કેન્સર ગામો ગામ ને ઘરે ઘરે આવી ગયા છે, આપણે ઝેર ખાઈ છીએ. હવે ગાયું માતાજી તરફ, ગૌ માતાજી તરફ અને ગાય આધારિત ખેતી તરફ રાસાયણ આ બધું મૂકીને નહીં વળીને તો પૃથ્વીનો ગોળો તો રહે નહીં, ખબર નહીં, આપણે નહીં રહીએ. એની બાજુ આપણે વળવું જોઈએ, બધા એના ઉપર વડીલો અને બધાને ધ્યાન દેવું પડશે, એ હકીકત છે. આપણે 100 વર્ષ જીવતા ત્યાંથી 70-75 પૂગી ગયા તોય આપણે કહીએ આપણે તો બહુ આગળ વધી ગયા, પણ આ 25 વર્ષ આપો અમને પહેલાં, એમ એની ઉપર પણ આપણે ભાર મૂકવો પડશે, એ હકીકત છે. અને એક કામ કરવા માટે દરેકને એક થવું પડે, જાજા હાથ રળિયામણા એવું આપણે ત્યાં કહેવાનું. એટલે મને ગમતી પાછી મૂળ ગીતની કડી,
દરિયાના ફળિયામાં પણ એમાં એક કડી જોધાને મૂળુના જબરાતે જોમ ધર્મને બચાવવા માટે આપણે હવે લોહી નથી રેડવા પડતા આપણા સેનાના યુવાનો રેડે છે કાશ્મીરમાં હજી ક્યારે કોણ નીકળે ઉગ્રવાદી માઓવાદી આતંકવાદી ભેળું રહેવું અને ઓળખવા આપણા યુવાનો બરફમાં ક્યાંક હમણાં મેં વિડીયો જોયો ઠૂઠવા હતા બરફમાં એ બેઠા છે ત્યાં આપણે એમ થાય કે આને આપણે શું આપી શકશું તમે વિચાર તો કરો તો આપણે તો અહીંયા જ આપણે સારું કરવાનું છે કેટલા કેટલા બલિદાન દેવાતા આવે છે ને હજી સુધી દેતા આવે છે પણ અત્યારે એક થઈને આપણે જ્ઞાતિવાદને નહીં ભૂલીને તો લોકો આપણી પાસે બધું છે આપણી પાસે ઋતુ છે એવી બીજી ઋતુઓ નથી અમે ઘણા દેશોમાં ફોરેનમાં જઈ જોયું છે ત્યાં એને ખાલી પીપળો ને તુલસી ઉજેરો અમે હીટર મારીને ઘરમાં રાખવા પડે નકર બહાર થાય નહીં અહીંયા જ્યાં દાણો નાખો ત્યાં જે વાવો એ થાય એવી આપણી ધરતી છે છતાંય આપણે સુપર પાવર નથી આપણું કારણ છે કાંઈ આપણે એ તરફ આપણે જોવું પડશે એટલા માટે ધર્મ માટે પણ એટલું ધ્યાન રાખવું પડશે ધર્મ આમ તો ધર્મ આપણને બચાવે પણ આપણે એના માટે કંઈક નામ તો નોંધાવવું પડે ને ઓલી ખિસકોલીની જેમ ભગવાન રામ જ્યારે પુલ બંધાતો હતો દરિયા માથે ત્યારે બધા વાનરાઓ પુલ બાંધતા હતા તે ખિસકોલી ઉલળી ઉલળીને આવે નાની નાની કાંકરીઓ નાખે ને તો હનુમાનજીને એમ થયું કોઈ પગ દેહ મરી જાય પૂંછડું જાળીને ઘા કર્યો તો રામના ચરણમાં પડી હનુમાનજી ઘા કરે તો રામના ચરણમાં જ પડ્યો રામને ફરિયાદ મંડી કરવા મારો ઘા હનુમાને કર્યો રામ કે હનુમાન હોય ગમે હોય ઠપકો તો આપવો જ પડે સાચું કેવું પડે હનુમાન અહીંયા આવ્યો કે આ ખિસકોલીને હું કામ ઘા કર્યો તો કે પ્રભુ મને એમ થયું કોઈ પગ દેહ બચારી મરી જાય એને આડી કૂદકા મારે છે રામે કીધું ખિસકોલી ન્યા તારે શું કામ છે ન્યા શું કામ આડી કૂદકા મારે કૂદકા નથી મારતી કે નાના નાના કાંકરા નાખું છું પુલ બાંધવા મદદ કરું છું તો કે તારા કાંકરા નાખવા શું ફેર પડે ત્યારે ખિસકોલી કીધું હનુમાન સાંભળો ને પ્રભુ રામે સાંભળો મારા કાંકરા નાખવાથી ફેર પડે ન પડે એની મને કાંઈ નથી પણ આગળ જતા કાલ રામાયણ વચાય ને તેથી કોઈ કહી ન હોય પુલ બાંધવામાં ખિસકોલીનો ફાળો નહોતો ભલા માણસ મારું નામ તો નોંધાઈ ગયું ને ફાળામાં એમ રાષ્ટ્ર માટે દેશ માટે ક્યાંક નામ નોંધાવી દે એ જ હાસો યુવાન છે બાકી તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા કાંઈ નક્કી નથી સિકંદર જેવાય આવીને વયા ગયા ને ઘણાય વયા ગયા અને ઘણાય વયા જશે ને આવશે હજી એટલે મારે હનુમાન ચાલીસા તરફ જવું છે હવે મને આ બીજી વાર ફરમાશ આવી એટલે સરસ પણ હું તમને જે કહેતો હતો કે છાતીમાં ગોળી લાગે લોહીનો ફુવારો ઉડે અને વાઘેરો એમ દ્વારકાના એમ કહેતા હતા દ્વારકા પાંજી આય દ્વારકા પાંજી આય દ્વારકા પાંજી આય ત્યારે એને આજ મારે તમારે યાદ કરવા પડે યોદ્ધાઓને એમ જેણે જેણે કંઈક રાષ્ટ્ર માટે ધર્મ માટે કર્યું એને યાદ કરે દુનિયા પણ એક એવો ભક્ત અને એવો મહાવીર હનુમાન જેણે પ્રભુના આહુડા લોયા રામના આહુડા લૂસ્યા હોય લંકાના રણાંગણમાં નાયતનું કોઈ નહોતું જાતનું કોઈ નહોતું એ વખતે ભગવાન રામને આહુડા પડી ગયા લક્ષ્મણજીના જટાની માથે સ્ફટિકની માળા તૂટી ગયો ને એક એક મોતી પડતું એમ રામના આહુડા પડે છે અને રોવે છે જાંબુવનજી હનુમાનજીને જઈને કીધું હનુમાન તો હનુમાન છે અને દુનિયા કેવી છે તમને એ કહી દઉં હનુમાનજી મહારાજ પહેલી વાર લંકામાં ગયા ને લંકા હળગાવીને પાછા આવ્યા ને તો વાંદરા બધા કૂદકા મારતા હતા આ હા હનુમાનને તેડી લીધો વાહ હનુમાન આમ જ કરાય હળગાવી દેવાય ભડકા કરી નાખાય આમ વાંદરા બધા તેડી પણ પાછું લંકાનું જ્યારે યુદ્ધ થયું અને લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી ને ત્યારે સુષેણ વૈદ્યને બોલાવવામાં આવ્યો ને કીધું કે ઠેર હિમાલયમાં લેવા માટે જવું પડશે અહીંયા ઔષધિ નથી એટલે જાંબુઓને કીધું કે સુગ્રીવેન બધા એક આવડી લંકા અને તમારે આટલી ઔષધિ અહીંયા નથી અને અહીંયા ક્યાં લંકામાં ઔષધિ ન હોય તો કે એવું નથી ઔષધિના ઝાડવા બધા વાવેલા હતા બધું હતું પણ ઓલો તમારો વાંદરો હનુમાન આવ્યો ને એ બધું હળગાવી ગયો તો ઔષધિ બળી ગઈ એટલે પૂરું થઈ ગયું તો જે વાંદરા હનુમાન લંકા હળગાવીને આવ્યો તો એ તેડી લીધો નાસ્તા હતા એ બધા આંડાવડા મોટા કરો એટલે હનુમાનને લંકા હળગાવવાની ક્યાં વાત જ હતી હવે ફરી ગયા તારે લંકા હળગાવવાનું ક્યાં કીધું ખાલી સીતાજીને ગોતિયાવાનું કીધું હતું કે અહીંયા છે એ નહીં ફરી ગયા પાછા આ દુનિયા છે દુનિયા આવી તમે બહુ મીઠા થાવ તો પી જાય કડવા થાવ થૂકી નાખે ખોવાઈ જાય ગોતવા નીકળે હામાં મળો ધક્કા મારે એમાં રહેવાનું છે વસ્ય વસ્ય આયલા જાયજો હાવ દરિયામ ધ્રુવ કોઈ નો મારે છેટું ન રહેવાય કાંઠે સબસબિયા કરે ને રેતીમાં મોજ કરાય એવી દુનિયા છે આ તમે માતાજી કાંઈ ન થવા દે પણ કદાચ ધંધા પાણીમાં થોડુંક આડાવળું થાય ને પાછા પડી જાવ ને યુવાનો તો બહુ કેવું નહીં કોઈ એવા મિત્ર હોય ને હાસા હાડના તો એને વાત કરો તો કંઈક મદદ કરે એનો વાંધો નહીં પણ લાગેઠ રાયડું ન નાખવી વાહ 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 સરસ ફરમાઈશું બહુ સારી યુવાનો આપે છે આજે આ બધા યુવાનો આપણા આ અનિસિંહમાંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે ભલા માણસ આ ઈ યુવાનો છે આની ફરમાઈશ એ નબળી નો હોય હા આપણા આપણા રોલ મોડેલ તો આ હોય ને ભગતસિંહ રાજગુરુ સુખદેવ ને ચંદ્રશેખર આઝાદ ને અમીરજી ગોહિલ ને પ્રતાપ ને દેદો બારડ ને દેવાજ બોદર ને આપણા આપણા રોલ મોડેલ આ બધા હોય ઓલા પાવડરિયા ન હોય બોલીવુડ વાળા
પાવડર હું કે ત્યાં બેડ માંથી ઉભા થાય અને પાછા તો આપણા હીરો હીરો હોય આપણા હીરો ને ધોળા પાવડર હું કે નશા કરે ને હવે ફૂડ કાઢી નાખ્યું વધારે હું મારે કેવું હવે ગીતોમાં બધે હવે હા ને હમણાં એનો દીકરો આવ્યો ને આલિયા ને ઓલો હા આ દીકરી આવી કા દીકરી હારું કર્યું ભગવાન નરવી રાખે આલિયા ને ઓલો એનો ઘરવાળાનું નામ કેવું રણવીર ને દીકરી આવી તો એને સાપામાં દીધેલું મીડિયામાં દીધું મેં વાંચ્યું એ તમને કહું એને એવું સાપામાં દીધું કે અમારી દીકરીને જોવા કોઈને આવવું હોય તો કોવિડ નો ટેસ્ટ કરાવવો માસ્ક પહેરવું ફલાણું આટલા એટલા નિયમ ફોલો કરવા આમ કરવું તેમ કરવું ફોટા ન પાડવા તો અમારી દીકરી તમને જોવા જઈશું અમને કાળોતરો કઈડો હોય તમે તારા ઘૂઘલું મોઢા જોવા આવી અમે 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 દેવાજ બોદરનું ટેચ્યુ ન જોઈ આવી દેતા બારનું ટેચ્યુ ન જોઈ આવી હમીરજી ગોહિલનું ન જોઈ આવી અમે શિવાજી પ્રતાપના ન જોઈ આવી એનાથી શું અમને વાઇબ્રેશનો મળવાના છે નથી મારે વધારે પણ આ રહેવાતું નથી નકરા પટ્ટા હવે રાખ્યા છે લે ગીત આવે ને થોડાક પટ્ટા વીટે છે એ પૂરા ન કરી દે થારું હું બીજું તો હવે કેવું આમાં એમને પછી તો આપણે વળગી પડવું ધોકા લઈને વધારે હાવ પૂરું કરી દઈએ ને તો કે અમારું તમે હુડ કાઢ નાખ્યો હાવ અમારી કઈ પરંપરા હતી ભારતની નારી શક્તિની શું તાકાત છે એ ભૂલાવી દીધું નકરું દેખાવામાં દેખાડા કરવામાં હું તો માતાઓ બહેનોને પગે લાગીને કહું કે એને રોલ મોડલ ન રખાય રોલ મોડલ જેવંતાબાઈને રખાય મહારાણા પ્રતાપની જનેતા જીજીબાઈ શિવાજીની જનેતા એને એને રખાય ઉગાની જનેતા હોનભાઈને રખાય વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન કોક દી વાંચો તો ખબર પડે જેનો બાપ ભારતનો નાયક વડાપ્રધાન હોય ગૃહપ્રધાન હોય એની દીકરી થીગડાવાળી હાડીઓ પહેરતા હતા કોકે કીધું બેન તમે આ થીગડાવાળા હાડીઓ પહેરીને હું બતાવવા માંગો તો કે આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે ભલા માણસ આ એવી દીકરીઓ આખી જિંદગી પૂરી કરી નાખી બાપનું હાચવવા માટે બાપને મારા બાપનું કોણ મારે હારે વહી જાવતો અને બાપે રાષ્ટ્ર માટે જિંદગી પૂરી કરી આપણા રોલ મોડેલ આ હોય આ માતા બહેન કહું તમારે લાગવું છે કેટરીના કેફ જેવું તમારે દેખાવું છે આલિયા ભટ્ટ જેવું તમારે લાગવું છે ઐશ્વર્યા રાય જેવું દીકરા તો કે શિવાજી ને પ્રતાપ ને ભગતસિંહ ને હમીરજી ને ગીન ઘાસલેટ ક્યાંથી ભેળું થાય એ તો સીધી જ વાત છે તૈયારી તો કરવી પડે કે નહીં આ મહાપુરુષોની જનતાઓએ કેટલી તૈયારી કરી હોય છે એમને થાય સોમનાથ છે આપણે અહીંયા દીવમાં પ્લેન ઉતરે કેશોદમાં ઉતરે અહીં સોમનાથમાં કદાચ ગમે એવડી મોટી કંપની આવી જાય કાલે અને એમ કહી દે કે આટલા 1000 કરોડ આપ્યા 15 દિવસમાં જમ્બો જેટ 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો એવું કોઈ આવીને કે ને તો તમારું ગામ આખું પૈસા પાછા દેવા જાય કે 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું વ્યવસ્થા એરપોર્ટ ન બને 5-7 વર્ષ એરપોર્ટ બનાવવા વયા જાય એમ કહી દે હવે એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે એરપોર્ટ બનાવવા માટે એને લેન્ડિંગ કરાવવા માટે 5-7 વર્ષ જો વયા જતા હોય તો આ દેશની ધરતીમાં શિવાજીને ઉતાર્યો પ્રતાપને ઉતાર્યો રામને કૃષ્ણને ઉતાર્યા એ જનતાએ કેટલી તૈયારી કરી છે એમને નથી થતું હો હા હા બહુ બહુ મોટી વાત છે આ એટલે દીકરીઓને હું કહું છું કે તમારા ઉપર બહુ મોટો આધાર છે કોઈ સુરવીર ગમે એવડો હોય સાધુ સંત જેના નામના રજુભાઈ અને આ બધા એમની કોક જન્મ દેવાવાળી તો માં હશે કે નહીં ડોક્ટર સાહેબની જન્મ દેવાવાળી માં હશે ને હે ગુરુજીને જન્મ દેવાવાળી માં હશે ને માં વગર કોણ જન્મ આપે તો દીકરીઓની બહુ મોટી જવાબદારી ખાલી એની તાકાતની એને ખબર પડી જવી જોઈએ પશ્ચિમીકરણે દીકરીઓની તાકાત ભૂલાવી દીધી છે ત્રાહાનો આંકા મોઢા કરી રીલમાં મોઢું વિડીયો બનાવીને એને માને છે કે આ અમારી શક્તિ એ તમારી શક્તિ નથી તમારી શક્તિ બહુ મોટી છે તમે પૂજવા લાયક છો તમારી શક્તિની જેમ હનુમાનની શક્તિને જામવું અને જગાડી તેમ શક્તિને જગાડવાની જરૂર છે ભારતની દીકરી કેવી હોય એટલે અહીંયા હું મૂળ વાત ઉપર આવું હનુમાનજીને જામવું અને જઈને કીધું કે રામ રોવે છે અને તું અહીં બેઠો છો હનુમાન અને આવ્યો હનુમાન પ્રભુ તમે શું કામે રોવો છો કે શું કરું હનુમાન હિમાલય પર્વત માથેથી સૂરજ ઉગે એની પહેલા સુષેણે કીધું કે ઔષધિ આવે તો જ મારો લક્ષ્મણભાઈ બચે હવે એ કેવી રીતે આવી શકે એ બની શકે ને ત્યારે કેવી રીતે બને એમ કીધું ત્યારે હનુમાને કીધું પ્રભુ તારો હુકમ જોઈ આ હા હા આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળા એકવાર મારો રામ હુકમ કરે જો આ શિસ્ત સીધા ઉલાળા નો મરાય વડીલોને પેલા પૂછાય કે આમ કરું હા નીકળી પડી ને એમનામ વિવેક થી મોટું કઈ છે જ નહીં વિવેક આપણામાં ન હોય એક જણાએ નવી ગાડી છોડાવી કીધું સોમનાથ દાદાને દર્શન કરવા જાઉં પિતાશ્રી
જરાક આશીર્વાદ આપો મારી ગાડી ને કઈ થાય, નવી ગાડી લીધી, સોમનાથ જાઉં દર્શન કરી આવું. તો પિતાજી હું કીધું ખબર, મારા આશીર્વાદ ની સ્પીડ 110 સુધી હશે, એથી આગળ વધ્યો તો આશીર્વાદ વાહે રહી જાય, પછી કેતો નહીં કે આશીર્વાદે કામ ન કર્યું. વિવેક ભૂલ્યા એટલે દુનિયામાં કાંઈ નથી. તમે ગમે એવડા ભલે ને બોલવા જાવ તો ક્યાંનું ક્યાં થઈ જાય, કાંઈ નક્કી ન હોય, એ એવા તો કેટલાય ભરદા રખડે છે, પણ જે વિવેકથી જીવે છે એની દુનિયાને એકવાર નોંધ લેવી પડે, લેવી પડે અને લેવી પડે કે આ તો જીવતર જીવો, જેના ઘાટ ઘડાણા છે એની જગતના ચોકમાં કિંમત છે. એટલે એ ઘાટ ઘડાવા એ હનુમાન, અને હનુમાન થયો ઉભો, કહોત ઉડગન મધુ તોર રત્નાગર ડારું. હે પ્રભુ રામ, તમે ગયો તો ઉડગન એટલે તારા, મધુ એટલે ચંદ્ર, બધું તોડીને દરિયામાં નાખ દઉં. તખો કહોત ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહોત જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહોત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહોત સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહોત સુન રામ પ્રભુ, મેં બાનર એસી કરું કે આખી લંકા ઉખાર રાવણ સમેત દક્ષિણ છે ઉત્તર ધરું. એકવાર હુકમ મારો રામ દે, અને થયો ઉભો ભાઈ હનુમાન. હનુમાન તો હનુમાન છે, અને ઈ હનુમાન ના પરાક્રમ ની વંદના કરતા તુલસીદાસજી લખે છે હનુમાન ચાલીસા ની માલિક ઓર. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા અંજન પૂત પવન સુત નામા,
बस बर दीन जानकी माता राम रसायन तुमरे पास सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख निसरावे अनंत काल सत भरपूर जाय जहां जन्म हरि भक्त कहाय गोर देवता चित्त न धरी हनुमंत से सर्व करी संकट कटे मिटे सब पीरा दो सुमिरे हनुमंत बल बीरा હનુમાન ચાલીસામાં બધાને હેરાન નહોતા કરવા જેટલા આમ આમ ધૂન આપી તાળી એને વંદન પણ હવે ખાલી ચાર અંતરાજ છે તો પાછળ સ્ક્રીનમાં જોવે એ બેઠા ખુરશીમાંથી ત્યાંથી માતાઓ બહેનો ઊંચા હાથ કરીને આપણે ખાલી ચાર લીટી માથે એટલી ઘડી મને દાદા આપો ખાલી આ ચાર લીટી બાકી રહી બધા હો અને સમય પણ આપણને ટકોરા દેતો આવે છે એટલે છેલ્લે રામ વાળાનું સપાખરું લઈ અને મારા શબ્દો વિરામ આપું છું. હા હા, સમયને એટલું જ આપણે માન આપવું જોઈએ, કાંટાને પણ આપણા સમયે. એટલે મૂકો મુસાફર હું, મુસાફર શું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂંઘવાટ લેવી છે. ઘણા બધા મિત્રોની ફરમાઈશો લીધી, જાજી બધી રહી ગઈ બીજા પ્રોગ્રામમાં. તમે બધા સાંભળવા આવો છો કાયમ અને હા વાહ વાહ, ફરમાઈશો બધી સારી આવી હો, સરસ આવી. ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોઈ તો મોહાલની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈ તો ગામની ખબર પડી જાય. રીધી સીધી ન્યા જ બેઠી હોય બધી. અત્યારે સોરા ભાંગી ગયા, અટાણે અમે ગામને પારખવું હોય તો બમ્પ ઉપર પારખી, બમ્પ ઉપર, બમ્પ ઉપર ખબર પડી જાય. ગામમાં જઈને ઝીણો એવો બમ્પ હોય, ખટક દઈને ગાડી થાય એટલે ખબર પડે ગામ હુતેર છે. અમુક બમ્પમાં ફોર્ચ્યુનર ઉરુળે, ખબર પડે ગામ અજળ લાગે છે. બમ્પ ઉપર ખબર પડે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે એવી ઘૂંઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો શું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને, મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને છેલ્લી કડી, તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે, તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે, મુસાફર હું, મુસાફર શું લહેરની વાત લેવી છે. એટલે રામ બાળક લડાવતા ગીગા બારોટ કે છે, હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ સૂટે બાગ બોલ
મહારાષ્ટ્રની રજદાર દ્વારા આયોજિત 20 ગૌશાળાના લાભાર્થે એક ભવ્ય લોકડાયરો છે. 14/1/2023 ના રોજ આપણા મુરબી આપણા ભારત વર્ષનું ગૌરવ એવા અમારા માયામામાં અને અમારો પરિષદાન તરુરીઓ યુવાન આ બે પરિષદાન ગઢવી બેનો પ્રોગ્રામ છે. તારીખ 14/1/2023 છે. જરૂર સોમનાથ આયર સમાજે પહોંચી જજો. જય માતાજી. અને સારું કરવા માટે બધાને એટલે કે હો જાવો તૈયાર સાથીઓ હો જાવો સનાતન ધર્મની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.